गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે સેલ મેમ્બ્રેન એટલે કે કોષ રસતર અથવા તો કોષ પટલ જે છે એની અમુક લાક્ષણિકતાઓ જે છે એ અભ્યાસ કરી હતી, રાઈટ? જેમ કે થીન છે, ઇલાસ્ટિક છે, સેમી ફ્લુઇડિક છે અને ડાયનેમિક છે, રાઈટ? એવી જ રીતે ખાસ બે જે વસ્તુ ઉપર આપણે વેઇટેજ આપ્યું હતું એ છે સિલેક્ટિવલી પરમીએબલ મેમ્બ્રેન અને સેમી પરમીએબલ મેમ્બ્રેન, રાઈટ? હવે તમને એક સરસ મજાનું એસાઇનમેન્ટ આપીશ કે કદાચ મારે કોઈ સિન્થેટિક એક્સપેરિમેન્ટ કરવો હોય, રાઈટ? માનો કે પ્રેક્ટિકલની અંદર મારે કોઈ એક મેમ્બ્રેન એવી જોઈએ છે કે જે સેમી પરમિએબિલિટી બતાવે છે, તો હું કઈ મેમ્બ્રેનનો ઉપયોગ કરીશ, રાઈટ? મારે પ્રયોગ કરવો છે કે જેની અંદર મારે સેમી પરમિએબિલિટી સાબિત કરવી છે, તો એના માટે કઈ મેમ્બ્રેન હું યુઝ કરી શકું પ્રાયોગિક ધોરણે, બરાબર ને? એ તમે જે છે એક સરસ મજાનું ફાઇન્ડ કરશો, બરાબર? ચલો, તો એક તમારા માટે અસાઇનમેન્ટ થઈ ગયું. આ સિવાય આપણે જોયું હતું કે કેમિકલ કમ્પોઝિશન ની અંદર લિપિડ અને પ્રોટીન જે છે એ મુખ્ય છે. પ્રોટીન જે છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે અને લિપિડ જે છે મુખ્ય તે કયું હોય છે? ફોસ્ફોલિપિડ. અને ફોસ્ફોલિપિડ નું કેવું હોય છે? બાય લેયર, એટલે કે બે દ્વિસ્તરીય જે છે પડ આવેલું હોય છે, બરાબર? અને એનું કમ્પોઝિશન જોયું કે ઇટ ઇઝ વેરિયેબલ બિટવીન 25-75%. અમુક વાર લિપિડ વધારે હોઈ શકે, અમુક વાર જે છે એ પ્રોટીન વધારે હોઈ શકે, રાઈટ? તો 1:4 અથવા 4:1 હોઈ શકે. પણ કાર્બોહાઈડ્રેટ હંમેશા ઓછું હોય છે, જે મુખ્યત્વે તમને બહારનું જે પણ કઈ ગ્લાયકોકેલિક્સ નું સ્તર હોય, રાઈટ, પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે જોડાયેલું, ત્યાં તમને જે છે એ જોવા મળી શકે છે, બરાબર? તો આગળ વધીએ છીએ આપણે. લિપિડ ની જે છે આપણે કીધું હતું કે ભાઈ આપણે એની જે પણ કઈ રચના જે છે, રાઈટ, એટલે પ્લાઝ્મા મેમ્બ્રેન ની રચના જે છે એ આપણે અલગ અલગ મોડલ્સ થી જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું, રાઈટ? કારણ કે શરૂઆતથી જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન બધા માટે ગૂંચળો હતો કે ભાઈ પ્લાઝ્મા મેમ્બ્રેન ખરેખર હોય શું, રાઈટ? આ કોયડો હતો એક જાત. તો એ કેસની અંદર અલગ અલગ થિયરીઝ જે છે પ્રપોઝ કરવા માટે, તો એવી સૌ પ્રથમ થિયરી જે છે એ ઓવરટન નામના સાયન્ટિસ્ટ, રાઈટ? શું નામ હતું સાયન્ટિસ્ટનું? ઓવરટન. ઓવરટને 20મી સદીની શરૂઆતમાં 1900, રાઈટ, તો 1900ની સાલની અંદર એને લિપોઇડલ થિયરી આપી. એને બહુ સિમ્પલ પ્રકારની થિયરી આપી, રાઈટ? એને શું કીધું કે ભાઈ જે મેમ્બ્રેન જે છે ને એ ખાલી લિપિડની બનેલી છે, રાઈટ? પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ એક જ સ્તર, યુનિલેયર, રાઈટ, એટલે કે એક જ સ્તરનું જે છે એ લિપિડનું બનેલું છે. આવું લિપિડ જે છે એ બનવા માટેનું એનું લોજિક શું હતું? તો કે લોજિક એ હતું કે ભાઈ અંદરની સાઈડે જે છે એ પાણી છે અને બહારની સાઈડે પાણી છે, રાઈટ? એ બ્લુ કલરથી મેં ઇન્ડિકેટ કર્યું છે, સમજી લેજો કે અહીંયા બધું પાણી છે, રાઈટ? કારણ કે તમને ખ્યાલ છે કે સેલની અંદર 90% જે તમારું હોય, જે પણ કે સાયટોપ્લાઝમ એનું બનેલું હોય, મેક્સિમમ એનું બનેલું હોય, ઇટ ઇઝ મેડ અપ ઓફ વોટર. તો અંદર એ પાણી છે અને બહારનું જે પણ કઈ ફ્લુઇડ હોય, જેને આપણે કહેશું ECF, રાઈટ, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, રાઈટ? અંદરનું જે દ્રવ્ય હોય એને શું કહેવાય? ICF, એટલે કે ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, રાઈટ? ગુજરાતીમાં કહેશું આંતર કોષીય દ્રવ્ય, અને ECF માટેનું ગુજરાતી થઈ ગયું બાહ્ય કોષીય દ્રવ્ય. તો ICF એ વોટર છે, ECF એ વોટર છે. હવે એ બંનેને છૂટું પાડતી હોય એવી રચના સીધી વસ્તુ છે લિપિડની જ બનેલી હોઈ શકે. તો ઓવરટર્નનું તારણ જે છે એ સાચું હતું, ખોટું નહોતું, પણ એને થોડુંક સિમ્પ્લિફાય કર્યું હતું. સિમ્પ્લિફાઈ એનું તારણ હોય એનું કારણ પણ હોઈ શકે, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ. તો એને જે તારણ એના પ્રમાણે જે કાઢ્યું એ સાચું હતું, પણ આપણને ખ્યાલ છે કે આ પ્લાઝ્મા મેમ્બ્રેન કઈ યુનિલેયર છે નહીં, લિપિડની બનેલી છે એ સાચું. કઈ કન્સે સાચું? ખાલી લિપિડની બનેલી નથી, આપણને તો હવે ખ્યાલ છે લિપિડ અને પ્રોટીન બંનેની બનેલી છે, પણ એ સંજોગોમાં લિપિડ પણ કદાચ ખાલી ગણો તો પણ એ યુનિલેયર નથી, રાઈટ? તો સેકન્ડ થિયરી જે છે એ ક્યાંક ને ક્યાંક એડવાન્સ જે છે થોડીક ગોટર અને ગ્રેન્ડલ નામના સાયન્ટિસ્ટે આપી, રાઈટ? ફરી પાછું, ગોટર અને ગ્રેન્ડલ આ બે સાયન્ટિસ્ટે 1926 ની અંદર લિપિડ બાય મોલેક્યુલર આપી, રાઈટ? હવે આ બંને સાયન્ટિસ્ટે શું કીધું કે ભાઈ ઓવરટન તે જે કીધું છે બધી જ વાત સાચી, પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે ને એ લિપિડની બનેલી હોય વાત સાચી, પણ એ લિપિડ કઈ જેવું તેવું લિપિડ નથી. લિપિડ કેવું લિપિડ છે? તો કે ભાઈ ફોસ્ફોલિપિડ છે. હવે આ ફોસ્ફોલિપિડ જે એને આપ્યું ને એનું રીઝન જે છે એ ખૂબ જ અગત્યનું હતું, હમણાં જોઈએ આપણે. અને બીજી વસ્તુ એને શું આપી? એક તો લિપિડનું સ્પેસિફાઈ કરી નાખ્યું કે ભાઈ લિપિડ જે છે એ કયા ટાઈપનું છે, તો કે ફોસ્ફોલિપિડ છે, રાઈટ? અને બીજું જે છે મહત્વનું તારણ એને એ આપ્યું કે ભાઈ સિંગલ લેયર નથી, યુનિલેયર નથી, એના બદલે કેટલા લેયર આવેલા હોય? 2 layers આવેલા, રાઈટ? તો બાય મોલેક્યુલર મોડલ તરીકે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, રાઈટ? ફરી પાછું અહીંયા જે છે સિમ્પલ લિપોઇડલ થિયરી, વોટર ઇઝ સેપરેટેડ બાય અ મેમ્બ્રેન વિચ ઇઝ લિપિડિક, ધેટ્સ વાય લિપોઇડલ થિયરી. હિયર ઇટ વોઝ એક્સટેન્ડેડ, રાઈટ? લિપિડ ઇઝ નોટ અ સિંગલ લેયર બટ ઇટ ઇઝ અ બાય લેયર, રાઈટ? તો બાય મોલેક્યુલર મોડલ જે છે એ ગોટર અને ગ્રેન્ડલ જે છે
એ બેઝિકલી જે છે એ આઈપુટો રાઈટ. તો જોઈએ આપણે ડાયાગ્રામેટિકલી જે છે એ જોઈએ કે જસ્ટ સી દેટ અહીંયા જે છે એ લિપિડના બે સ્તર બતાવેલા છે રાઈટ. ગોટર અને ગ્રેન્ડલે જે પણ કંઈ મોડેલ આપ્યું એની અંદર, અને એને શું કીધું હતું ખાસ કરીને કે ભાઈ જે પણ કઈ લિપિડ છે એ લિપિડ પણ કેવું છે પાછું, તો કે ભાઈ ફોસ્ફોલિપિડ છે. તો જોઈ શકો છો કે અહીંયા જે તમને બ્લેક કલરનું જે ભાગ દેખાય છે ને એને શું કહેશું આપણે, હેડ કહેશું. શું કહેશું એને આપણે, હેડ એટલે કે માથું રાઈટ. અને જે પણ કઈ જે હેડ જે છે રાઈટ એ શેનો બનેલો હોય, તો સીધી વસ્તુ છે કે ફોસ્ફેટનું બનેલું. આવું તારણ એને કઈ રીતે કહી દઉં, તો કે ફોસ્ફેટ જે છે એ કેવું હોય, વોટર સોલ્યુબલ રાઈટ, પોલર હોય. જો દેખાય છે અહીંયા લખેલું છે પોલર ગ્રુપ રાઈટ. તો હંમેશા જે સ્તર વોટરને ફેસ કરતું હોય એ હંમેશા પોલર જ હોવું જોઈએ એવું એને કીધું. ફોસ્ફોલિપિડ જે છે એની અંદર બે કમ્પોનન્ટ આવશે, એક તો લિપિડ આવ્યું અને બીજું ફોસ્ફેટ આવ્યું. તો ફોસ્ફેટ જે છે એ બંને જે છે એ તમારા જે છે એ સાઇડ વોટર, કારણ કે આપણે કીધું કે આ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં વોટર છે, ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં શું છે, અહીંયા પણ શું છે, વોટર છે. તો બંને સાઇડ ફોસ્ફેટ જે છે ગ્રુપ એ વોટરને ફેસ કરે છે રાઈટ. લાઈક ડિઝોલ્વ લાઈક એટલે કે વોટરની બાજુ હંમેશા કયો ફેસ હોય, જે પોલર એટલે કે વોટર સોલ્યુબલ હોય રાઈટ. પોલર માટે આપણે વર્ડ શું યુઝ કરશું, હાઇડ્રોફિલિક રાઈટ. વર્ડ શું યુઝ કરશું, હાઇડ્રો એટલે કે વોટર રાઈટ, અને ફિલિક એટલે કે ટુ લવ. તો હાઇડ્રો રાઈટ, ટુ ફિલ મીન્સ ટુ લવ, ફિલિક રાઈટ. જે હાઇડ્રોફિલિક હોય એ હંમેશા લિપિડને હેટ કરતો હોય રાઈટ. સીધી વસ્તુ છે કે વોટરને લવ કરતો હોય તો લિપિડને શું કરતો હોય, હેટ કરતો હોય. તો હાઇડ્રોફિલિક સબસ્ટન્સ માટે હું હંમેશા શું લખી શકું, ઇટ ઇઝ લાઇપોફોબિક રાઈટ. આઈ હોપ તમને ખ્યાલ આવે છે રાઈટ. શબ્દ જે છે એને છૂટા પાડશો તમે તો તમને ક્યાંક ને ક્યાંક એનો મિનિંગ બહુ સરળતાથી સમજાઈ જશે. ફોસ્ફેટ ગ્રુપ કોઈ આપણને પૂછે કે કેવું છે, જો વોટરના સંદર્ભમાં પૂછે તો આપણે શું કહેવાનું છે, હાઇડ્રોફિલિક છે રાઈટ. કારણ કે વોટરને ચાહે છે રાઈટ, પાણી જે છે એ તરફ જ પોતે ગોઠવાઈ જાય છે રાઈટ. તો હાઇડ્રોફિલિક સીધી વસ્તુ છે, લાઈક ડિઝોલ્વ લાઈક એટલે એ પ્રમાણે જ ગોઠવવું જોઈએ. એવી જ રીતે જો લિપિડના સંદર્ભમાં કોઈ પૂછે તો એ હંમેશા શું આવશે, વર્ડ લાઇપોફોબિક. ફોબિક મીન્સ ટુ હેટ રાઈટ. સો ઇટ હેટ્સ ધી લિપિડ રાઈટ, ઇટ ડઝ નોટ લાઈક ધી લિપિડ. ધેટ્સ વાય યુ કોલ્ડ એઝ અ લાઇપોફોબિક. ધીસ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ફોસ્ફેટ. ધેટ્સ વાય ઇટ ઇઝ અરેન્જ્ડ ઓલવેઝ ટુવર્ડ્સ ધી એરિયા વેર વોટર ઇઝ ધેર. અને બાકીનો જે લિપિડ પાર્ટ જે છે એ હંમેશા ક્યાં આવશે, તો કે વચ્ચે આવશે. તો આવી અરેન્જમેન્ટ જે છે બાય મોલેક્યુલર મોડલ દ્વારા ગોટર અને ગ્રેન્ડલે જે છે એ 1926 ની અંદર પહેલી વાર કીધું. હવે આને આધારિત જે છે રાઈટ, એવી જ રીતે તમે લિપિડ માટે પણ કહી શકો છો રાઈટ. લિપિડ જે છે એ ફેટી એસિડની ચેઇન બતાવે છે, જે આપણે હમણાં જોશું ચેઇનનું શું ઇમ્પોર્ટન્સ જે છે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને સેચ્યુરેટેડ ફેટી એસિડ એનું શું ઇમ્પોર્ટન્સ છે એ પણ આપણે હમણાં જોઈએ. પણ અહીંયા જે આવેલી ફેટી એસિડની ચેઇન છે એના માટે શું કહી શકાશે, તો કે ભાઈ એક વસ્તુ કે ભાઈ આ જે છે એ તમારું લાઇપોફિલિક છે રાઈટ. જો લિપિડના સંદર્ભમાં પૂછાય તો લાઈક ડિઝોલ્વ લાઈક, તમે કોના જેવા, તમારા ફ્રેન્ડ્સ જે છે એ કોના જેવા હોય, તો કે ભાઈ આપણી જેવા જ હોય, આપણી આદતો સરખી હોય એવા જ આપણા ફ્રેન્ડ હોય રાઈટ. આપણી આદતો સારી હોય તો ફ્રેન્ડ્સ બી સારા હોય, આપણી આદતો ખરાબ હોય તો સીધી વસ્તુ ફ્રેન્ડ્સ પણ કેવા હોય, ખરાબ જ હોય રાઈટ. તો એ રીતે તમે વિચારી શકો છો લિપિડ તો ઇટ ઇઝ લાઇપોફિલિક, અને વોટરના સંદર્ભમાં કોઈ પૂછે તો શું આવશે અહીંયા, હાઇડ્રોફોબિક રાઈટ. તો અહીંયા જે આપણે લખેલું છે એ બિલકુલ રિવર્સ થઈ જશે એના માટે, બરાબર ને, ખ્યાલ આવી ગયો ને. હા, હવે આ સંદર્ભમાં જે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન છે, એવું તમને કોઈ પૂછે કે ભાઈ એક ગ્લાસ જે છે એ પાણીથી ભરેલો છે રાઈટ. સમજી લો કે આ ગ્લાસ જે છે એ પાણીથી ભરેલો છે, અને એ કેસની અંદર આની અંદર એક ફોસ્ફોલિપિડનું ડ્રોપ નાખવામાં આવે છે રાઈટ. ઇફ યુ એડ અ ડ્રોપ ઓફ ફોસ્ફોલિપિડ, તો આ ફોસ્ફોલિપિડ અંદર જશે પછી અરેન્જમેન્ટ કઈ રીતે થશે, ફોસ્ફોલિપિડની અરેન્જમેન્ટ જે છે એ કઈ રીતે થશે વોટરની અંદર. તો હંમેશા તમારે કહેવાનું છે કે ભાઈ ફોસ્ફેટ ગ્રુપ વિલ ઓન બોથ સાઈડ રાઈટ, બંને બાજુ ફોસ્ફેટ ગ્રુપ જે છે એ કેવું ગોઠવાશે, બાહ્ય તરફ ગોઠવાશે રાઈટ. તો માનો કે જો હું આ રીતે સર્કલ ડ્રો કરું છું રાઈટ, એક જાતનું આ રીતનું સર્કલના ફોર્મમાં જે છે એ ફોસ્ફોલિપિડ જે છે અંદર પાણીમાં જોવા મળશે. તો બંને સાઈડના જે પણ કઈ ફોસ્ફેટ ગ્રુપ જે છે તમારા, એ તમારા બંને સાઈડ આ રીતે ગોઠવાશે, બંને સાઈડ રાઈટ આ રીતે બંને, અને વચ્ચે જે છે તમારું એ શું ગોઠવાશે, તો કે ભાઈ આ લિપિડ ગોઠવાશે, આ લિપિડ થઈ ગયું બંને સાઈડ, આ જે છે લિપિડ થઈ ગયું. તો લિપિડ બંને સાઈડ અંદર અને ફોસ્ફેટ ગ્રુપ જે છે એ બહાર, આ રીતે આખે આખું સર્કલ તમે ડ્રો કરી શકો છો રાઈટ. ફોસ્ફેટ બધી જ જગ્યાએ બહારની બાજુ, અહીંયા એવી જ રીતે ફોસ્ફેટ બધી જ જગ્યાએ અંદરની બાજુ,
અને વચ્ચે જે છે એ તમારું શું આવશે, બ્લેક કલરનું જે પણ કે મેં બતાવ્યું છે એ શું બતાવ્યું છે, ઇટ ઇઝ ફેટી એસિડ ચેઇન. ફેટી એસિડ ચેઇન જે છે એ તમારું લિપિડ બતાવે છે એવું તમે કહી શકો છો. આ રીતની અરેન્જમેન્ટ જે છે એ હંમેશા જોવા મળશે. આવું તમને ડાયાગ્રામ બેઝ પણ પૂછી શકે, ઇઝ પોસિબલ કે ડાયાગ્રામ પણ આવો પૂછી શકે કે નીચેનામાંથી કઈ આકૃતિ ફોસ્ફોલિપિડના ગોઠવણી માટે સાચી છે. તો હંમેશા ફોસ્ફેટ જે છે એ પાણી બાજુ આવતું હોય એવી ગોઠવણી હોય તો એ સાચી જ કહેવાય, અને લિપિડ જે છે એ પાણીથી જે કહી શકાય અંદરની બાજુ આવતું, રાઈટ? એટલે કે લિપિડ લિપિડ બંને લેયર જે છે એ એકબીજાની સાથે આવતા હોય, રાઈટ? એડેશન ફોર્સ બતાવતા, એવું તમે જે છે એ કહી શકો છો, રાઈટ? તો લાઇકવાઇઝ અરેન્જમેન્ટ જે છે એ તમે જોઈ શકો છો, રાઈટ? આઈ હોપ તમને ડાયાગ્રામથી ખ્યાલ આવ્યો હશે. અહીંયા જે ડાયાગ્રામ બતાવ્યો છે એ જ ડાયાગ્રામ તમે સર્કલની અંદર ડ્રો કરશો એક્ઝેક્ટલી, એટલે જે મેં તમને બતાવવાની કોશિશ કરી એ વસ્તુ જે છે થશે. હવે તમને જે હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું એ છે ઇફેક્ટ ઓફ અનસેચ્યુરેશન. હવે સમજી લો કે બિલકુલ જે છે એ તમારા સેચ્યુરેટેડ ટાઈપના ફોસ્ફોલિપિડ છે, રાઈટ? તમને ખ્યાલ છે કે સેચ્યુરેટેડ મતલબ કે એની અંદર જે પણ કઈ તમારા ડબલ બોન્ડ જે છે એ આવેલા નથી, રાઈટ? તો એ કેસની અંદર સેચ્યુરેટેડ જે પણ કઈ ફોસ્ફોલિપિડ હોય તો ડેફિનેટલી આવા જે પણ કઈ પ્રોટીન્સ હોય એ ક્યાંક ને ક્યાંક જે છે એ એકદમ સ્ટીફ જે છે કઈ તમે કહી શકો કે ભાઈ જે હાઇડ્રોજન બોન્ડ જે છે એ તમારા જે છે એ બિલકુલ અહીંયા આવેલા નથી, તો એ ક્યાંક ને ક્યાંક આ રીતની અરેન્જમેન્ટ બતાવશે, સ્ટ્રેટ ચેઇન બતાવશે, રાઈટ? જેવું અનસેચ્યુરેશન વધશે તો અનસેચ્યુરેશન જે છે એના કારણે જે છે એ તમારું આ રીતનું સ્ટ્રક્ચર જે છે ક્રિએટ થશે, જો દેખાય છે, રાઈટ? આને કહેશું આપણે ટેઇલ, રાઈટ? ફોસ્ફેટ માટે આપણે શું કીધું? હેડ. અને આ જે પણ કઈ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે એના માટે આપણે શું કીધું? ટેઇલ. આ રીતનું આપણે કીધું છે, રાઈટ? તો પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે, જો કદાચ માનો કે આ રીતના સેચ્યુરેટેડ ફેટી એસિડ આવેલા હોય તો સીધી વસ્તુ છે કે બે જે પણ કઈ ફોસ્ફોલિપિડ છે એની વચ્ચે જગ્યા બિલકુલ મિનિમમ રહેશે, અને એવા કેસની અંદર ફ્લુઇડિટી જે છે એ ઓછી રહેશે, રાઈટ? મેમ્બ્રેન ફ્લુઇડિટી, આપણે કીધું કે મેમ્બ્રેન જે છે એ કેવી છે, પ્લાઝ્મા મેમ્બ્રેન કેવી છે, સેમી ફ્લુઇડિક ઇન નેચર. હવે જો બિલકુલ બધા જ તમારા જે પણ કઈ ફેટી એસિડ આવેલા છે એ સેચ્યુરેટેડ ટાઈપના આવેલા હોય તો આ જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટીફ થઈ જશે, ઓકે? અને એ કેસની અંદર તમે કહી શકો કે ભાઈ એ મોલેક્યુલ જે પ્રોટીન જે છે, રાઈટ? કારણ કે ફ્લુઇડિટી આપણે શું કીધું હતું કે એબિલિટી ટુ મૂવ ધી પ્રોટીન વિદ ઇન ધી પ્લાઝ્મા મેમ્બ્રેન, દેટ ઇઝ ધી મેઝર ઓફ ફ્લુઇડિટી. તરલતા આપણે કોને કીધું હતું કે પ્રોટીન જે છે એ આની વચ્ચેથી જે છે એ પસાર થઈ શકે, અહીંયા જે પ્રોટીન આવેલું છે એ પ્રોટીન અહીંયા જઈ શકે છે કે નહીં એ આપણે ફ્લુઇડિટી તરીકે મેઝર કરીએ છીએ, રાઈટ? અને આપણે કીધું કે ભાઈ સેમી ફ્લુઇડિક છે એટલે કઈક અંશે જે છે આવા પ્રોટીનને એ ચલન કરવા દે છે, એટલે કે મુવમેન્ટ કરવા દે છે, સેમી ફ્લુઇડિક મેમ્બ્રેન. હવે માનો કે બે મેમ્બ્રેન જે બે ફોસ્ફોલિપિડ છે એ કમ્પ્લીટલી અનસેચ્યુરેટેડ છે, તો સીધી વસ્તુ છે કે આવી જે પણ કઈ ચેઇન, આવી ચેઇન શું કામ બતાવું છું? અનસેચ્યુરેશન દેખાડે છે, રાઈટ? ડબલ બોન્ડ જે છે એની વચ્ચે આવેલું છે એવું દેખાડે છે. હવે એ કેસની અંદર ક્યાંક ને ક્યાંક આ જે છે એ મેમ્બ્રેન ફ્લુઇડિટી વધારે દેખાડે છે અનસેચ્યુરેશનના કારણે, રાઈટ? અને આ બંનેનો રેશિયો, રાઈટ, સેચ્યુરેટેડ કાર્બન કેટલા છે, અનસેચ્યુરેટેડ કાર્બન કેટલા છે, એ મેમ્બ્રેનની ફ્લુઇડિટી નક્કી કરે છે, રાઈટ? યાદ રાખો કે હંમેશા મેમ્બ્રેનની ફ્લુઇડિટી જે છે એ કઈ રીતે નક્કી થાય છે, તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ જે પણ કઈ ફેટી એસિડનો રેશિયો જે છે એ મેમ્બ્રેનની ફ્લુઇડિટી નક્કી કરે છે, રાઈટ? તો જો તમને કોઈ કદાચ પૂછે કે ભાઈ જે પણ કે ડબલ બોન્ડ જે છે એ આવેલા હોય, રાઈટ, તો એના કારણે ફ્લુઇડિટી વધશે કે ઘટશે, તો સીધી વસ્તુ છે, ધે આર મોર ફ્લુઇડિક, રાઈટ? તો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આર ડેફિનેટલી મોર ફ્લુઇડિક, ઓકે? એવી જ રીતે સેચ્યુરેટેડ જે પણ કઈ હોય, હાઇડ્રોજનથી સેચ્યુરેટેડ હોય તો મેક્સિમમ હાઇડ્રોજન એની અંદર આવેલા હશે, અને સીધી વસ્તુ છે કે સિંગલ બોન્ડ આવેલા હશે, તો એ કેસની અંદર જે પણ કઈ મેમ્બ્રેન જે છે એના કારણે વધારે જે કહી શકો સ્ટીફ બની જાય છે, અથવા તો ફ્લુઇડિટી જે છે એ ઓછી થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ? તો પેલું જ ફેક્ટર એ થયો કે ભાઈ જે પણ કઈ ફેટી એસિડની લેન્થ અથવા તો સેચ્યુરેશન જે છે એ મેમ્બ્રેનની ફ્લુઇડિટી નક્કી કરે છે, ઓકે? આવી ફ્લુઇડિટી ટેમ્પરેચરને કારણે ઇન્ફ્લુઅન્સ થઈ શકે, જે આપણે અહીંયા ડિસ્કસ કરતા નથી, રાઈટ? કારણ કે બોડીની અંદર તો એમ્બિયન્ટ ટેમ્પરેચર 37.4 જ છે મેન્ટેન થવાનું છે, પણ જો બહારની વાત કરીએ પ્રાયોગિક ધોરણે તો કદાચ ટેમ્પરેચર ચેન્જ કરો તો બંનેની ફ્લુઇડિટી જે છે એ ચેન્જ થઈ શકે. હા, એવી કન્ડિશન તમે વિચારી શકો છો કે ભાઈ કદાચ ફીવર આવ્યો એટલે કે તાવ આવ્યો તો એ કેસની અંદર ફ્લુઇડિટીમાં ચેન્જ થશે, તો કે હા થઈ શકે, પણ નોર્મલી થતો નથી. એનું કારણ વચ્ચે વચ્ચે આવેલા કોલેસ્ટ્રોલના મોલેક્યુલ, રાઈટ? આપણી પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ કંઈક અંશે થોડુંક કોલેસ્ટ્રોલ બતાવે છે. શું બતાવે છે? કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે આપણે વિલન તરીકે કન્સિડર કરતા હોય છે. આપણે શું કહેવાય, બ્લડની અંદર કોલેસ્ટ્રોલ વધી ગયું તો એ ખરાબ કહેવાય, સારું ના કહેવાય, એવું આપણે જનરલી વિચારતા.
પણ કોલેસ્ટ્રોલ ના ખૂબ જ અગત્યના કાર્ય છે. જો ખરાબ જ હોત કોલેસ્ટ્રોલ તો આપણા બોડીમાં હોત જ નહીં, રાઈટ? તો કોલેસ્ટ્રોલ ના અગત્યના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય એવા કામ પણ જે છે બોડીની અંદર જોવા મળે છે, જેમાંનું એક કામ એ છે કે કોલેસ્ટ્રોલ જે છે એ આ પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે વચ્ચે જે છે ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલું હોય છે, અને એક જાતનું ફ્લુઇડિટી, મેમ્બ્રેન ફ્લુઇડિટીનું બાય ડાયરેક્શનલ રેગ્યુલેટર છે, રાઈટ? એટલે કે જ્યારે ટેમ્પરેચર વધે, હાઈ ટેમ્પરેચર થાય, ત્યારે મેમ્બ્રેનની ફ્લુઇડિટી તો ખરેખર બહુ વધી જશે. જો વધી જશે તો સેલનું કન્ટેન્ટ અંદર હોય એ બધું બહાર જતું રહે, બહારનું કન્ટેન્ટ હોય અંદર આવી જાય, એવું તો ચાલે નહીં કઈ. તો એ કેસની અંદર કોલેસ્ટ્રોલ જે છે એ મેમ્બ્રેનને સ્ટેબિલાઇઝ કરે છે, રાઈટ? એનું મેલ્ટિંગ પોઈન્ટ રેઇઝ કરીને, મેલ્ટિંગ પોઈન્ટ જે છે એને ઊંચું કરીને. એવી જ રીતે એ લોઅર ટેમ્પરેચર થાય ત્યારે એ ફોસ્ફોલિપિડની સાથે ઇન્ટરકેલેટિંગ એજન્ટ તરીકે એક્ટ કરે છે, અને એ કેસની અંદર એને ક્લસ્ટર થવા દેતું નથી, એટલે કે સ્ટીફ થવા દેતું નથી. તો જો બંને બાજુ હેલ્પ કર્યું, કોલેસ્ટ્રોલ જે છે એ હાયર ટેમ્પરેચરમાં મેમ્બ્રેનને વધારે ફ્લુઇડિક થવા દેતું નથી, અને લોઅર ટેમ્પરેચરમાં એને સ્ટીફ થવા દેતું નથી, રાઈટ? તો એ કેસની અંદર કોલેસ્ટ્રોલનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, રાઈટ? આમ તો બધા જ ઓર્ગેનિઝમની જે પણ કઈ મેમ્બ્રેન હોય ને, પ્લાઝમા મેમ્બ્રેન, એ તો મેં તમને કીધી હતી કે ભાઈ ફોસ્ફોલિપિડ બાયલેયરની અને પ્રોટીનની બનેલી હોય, રાઈટ? પણ મેં તમને જો યાદ હોય તો ગયા લેક્ચરની અંદર કીધું કે ભાઈ ફંગલ સેલ મેમ્બ્રેનમાં થોડોક ડિફરન્સ હોય, રાઈટ? તો શું ડિફરન્સ હોય? તો એ કેસની અંદર અથવા તો પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ્સ વચ્ચે પણ થોડોક ડિફરન્સ તમે જે છે એ કન્સિડર કરી શકો છો. તો યાદ રાખો કે એનિમલ સેલ જે હોય એમાં મેમ્બ્રેન જે છે, પ્લાઝમા મેમ્બ્રેન જે છે એ સેનાથી સ્ટેબિલાઇઝ થાય છે? કોલેસ્ટ્રોલ. જ્યારે ફંગલ્સ જે છે, રાઈટ, એની અંદર જે છે એ શું આવેલું હોય, જે મટીરિયલ આવેલું હોય શું આવેલું હોય? ઓર્ગોસ્ટેરોલ તરીકે જે કમ્પોનન્ટ જે છે એ આવેલું હોય, રાઈટ? તો ઓર્ગોસ્ટેરોલ જે છે એ પ્લાન્ટ સેલ અથવા ફંગલ સેલ જે છે એને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કરે છે, જ્યારે એનિમલ સેલ જે છે એને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કોણ કરે છે? કોલેસ્ટ્રોલ કરે છે, રાઈટ? તો આ બે વચ્ચેનો માઇન્યુટ ડિફરન્સ થયો, રાઈટ? યાદ રાખો કોલેસ્ટ્રોલ અને ઓર્ગોસ્ટેરોલ જે ખૂબ જ ઓછા કમ્પોનન્ટની અંદર આવેલી હોય છે, એકદમ માઇન્યુટ અમાઉન્ટની અંદર આવેલી હોય છે, જાજુ એનું કમ્પોઝિશન હોતું નથી. પણ મેમ્બ્રેન ફ્લુઇડિટીની વાત જ્યારે આવે ત્યારે એનું કમ્પોઝિશન ઓછું છે, પણ એનું કામ ઘણું જ મોટું છે, ઘણું જ અગત્યનું છે, એવું તમે કહી શકો છો, રાઈટ? તો પેલું વસ્તુ આપણે અનસેચ્યુરેશનની શું ઇફેક્ટ આવે એ જોયું, અને બીજી વસ્તુ આપણે કોલેસ્ટ્રોલ કઈ રીતે જે છે એ રેગ્યુલેટ કરી આપે છે એ આપણે જે છે એ અભ્યાસ કર્યો છે, રાઈટ? આગળ વધીએ છીએ ફરી પાછા બે મોડલમાં. અત્યાર સુધી આપણે બે મોડલ જોઈ ચૂક્યા છીએ. કયા કયા બે મોડલ આપણે અત્યાર સુધી જોયા છે? તો કે એક ઓવર્ટને આપેલું લિપોડલ, રાઈટ? સૌથી પહેલું મોડલ કોણ આપ્યું? તો કે ઓવર્ટને. કઈ સાલની અંદર? 1900 સાલની અંદર, રાઈટ? એવી રીતે સેકન્ડ મોડલ જે છે કોણ આપ્યું? ગોટર અને ગ્રેન્ડલ નામના સાયન્ટિસ્ટે, અને એને જે છે 1926 લિપિડ બાયમોલેક્યુલર મોડલ જે છે એ આપ્યું, અને એની અંદર એને ફોસ્ફોલિપિડના બનેલા છે એવું કીધું. અને બીજું શું ખાસિયત કીધી એને? કે ભાઈ સિંગલ લેયર નથી, એના બદલે કેવું છે? દ્વિસ્તરીય. આનાથી આગળ, રાઈટ, હજી જેમ જેમ સાયન્ટિસ્ટોને ખ્યાલ આવતો ગયો, એમ એમ એ લોકો જે છે એ પ્રેડિક્શન કરતા ગયા. તો થર્ડ સાયન્ટિસ્ટ આવ્યા, ડેનિયલ અને ડેવિડસન, રાઈટ? તો ડેનિયલ અને ડેવસન, સોરી, તો ડેનિયલ અને ડેવસને જે છે એ સેન્ડવિચ મોડલ આપ્યું. બહુ જ ફેમસ જે કહી શકાય કે જે ઘણા વર્ષો સુધી જે કહી શકાય, જ્યાં સુધી ફ્લુઇડ મોઝેઇક મોડલ જે અત્યારનું લેટેસ્ટ જે પણ કંઈ સર્વસ્વીકૃત મોડલ જે છે એ ન આવ્યું ત્યાં સુધી સેન્ડવિચ મોડલ જે છે એ બહુ જ ફેમસ હતું. તો એની અંદર એને શું કીધું કે ભાઈ ગોટર અને ગ્રેન્ડલ, તમે જે બે વાત કીધી છે એ વાત બિલકુલ સાચી છે કે લિપિડ જે છે એ ફોસ્ફોલિપિડ જ છે અને યુનિલેયરને બદલે બાયલેયર છે, બધી જ વાત સાચી. પણ હજી એક તમારું વસ્તુ છે, રાઈટ? એને શું કીધું કે ફોસ્ફોલિપિડનું જે છે એ બાયલેયર, અને એને એક સિંગલ પડ તરીકે ગણ્યું, લિપિડિક પડ તરીકે. આવા લિપિડિક પડની અંદર, રાઈટ, ગણ્યું એને બાયલેયર જ, પણ આ આખે આખાને સળંગ એક પડ તરીકે ગણ્યું, ફોસ્ફોલિપિડ બાયલેયર. અને એની ઉપર એને કીધું કે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ જે છે શું આવેલું છે? તો કે પ્રોટીન આવેલું છે, રાઈટ? તો એને શું મોડલ આપ્યું? PLP, રાઈટ? પી એટલે કે પ્રોટીન, એલ એટલે કે લિપિડ, અને પી એટલે ફરી પાછું પ્રોટીન. તો કે ભાઈ બંને સાઈડ પ્રોટીન આવેલું છે અને વચ્ચે શું આવેલું છે? લિપિડ આવેલું છે. આ રીતનું એણે એક જે છે એ મોડલ આપ્યું, રાઈટ? તો આ ધીસ ઇઝ એક્ઝેક્ટલી મેચિંગ વિથ ધી સેન્ડવિચ, રાઈટ? સેન્ડવિચની અંદર શું હોય? બે બ્રેડ હોય, અને વચ્ચે શું હોય? તો કે ભાઈ ચીઝ હોય, રાઈટ? તો એ કેસની અંદર સેન્ડવિચ મોડલ તરીકે આ બહુ ફેમસ છે, રાઈટ? અને એને જે ચીઝનું લેયર જે છે એ એના મત મુજબ, ડેનિયલ અને ડેનિયલી અને ડેવસનના મત મુજબ કહ્યું, તો કે ભાઈ લિપિડ જે છે ને એ ચીઝ જેવું, રાઈટ? એવી જ રીતે પ્રોટીન જે છે એ ઉપરના બ્રેડના ટુકડા જેવું છે, અને આ બે પ્રોટીનના ટુકડા વચ્ચે જે પણ કંઈ તમારું ફોસ્ફોલિપિડ બાયલેયર આવેલું છે એ એક્ઝેક્ટલી પ્લાઝમા મેમ્બ્રેનનો કન્સેપ્ટ જે છે એ બતાવે છે, એનું સ્ટ્રક્ચર જે છે એ બતાવે છે, રાઈટ? આ રીતનું સરળ જે છે એ સંદર્ભ આપીને જે છે એ એણે મોડલ જે છે એ બતાવ્યું, રાઈટ?
તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ PLLP રાઈટ સોરી એક L વધારે કારણ કે ફોસ્ફોલિપિડ જે છે તમારું એ ડબલ લેયર આવેલું છે રાઈટ તો એને આપણે શું કહેશું PLLP રાઈટ આ રીતનું જે છે તમે પડ જે છે તમે કન્સિડર કરી શકો છો રાઈટ તો લેમેલા એટલે કે તકતી અથવા તો પડ તો આવા અલગ અલગ સ્તરનું એટલે કે તકતીઓનું બનેલું છે રાઈટ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લેમેલર મોડલ આવા કેટલા લેમેલા આવેલા છે તો કે ભાઈ ત્રણ તો સીધી વસ્તુ છે આપણે શું કહેશું એને ટ્રાઈ લેમિનર મોડલ અથવા તો જે છે એને શું કહેશું આપણે ટ્રાઈ લેયર્ડ મોડલ રાઈટ ઓર એલ્સ જે ફેમસ નામ જે છે એ આપણે કહેશું સેન્ડવિચ મોડલ સેન્ડવિચ મોડલ કોણે આપ્યું તો કે ડેનિયલી અને ડેવસન નામના સાયન્ટિસ્ટ આપ્યું 1935 ની અંદર ઓકે તો આ થઈ ગયું તમારું સેન્ડવિચ મોડલ ઓકે આગળ વધીએ છીએ તો અહીંયા સીધી વસ્તુ છે કે બાય લેયર ફોસ્ફોલિપિડ જે છે એ સેન્ડવિચ થયેલું છે બે લેયરના પ્રોટીનનું હોય છે બંને લેયર જે છે પ્રોટીનના એ ડેનિયલી અને ડેવસન એવું કીધું કે ભાઈ એ એક્સટર્નલ પ્રોટીન આવેલું છે રાઈટ એટલે કે બાહ્ય બાજુ એ પ્રોટીન ગોઠવેલું છે અને વચ્ચે ફોસ્ફોલિપિડનું બાય રાઈટ તો અહીંયા જો તમારું જે મેં આપણે ટર્મિનોલોજી જોઈ હતી ને એ ટર્મિનોલોજી ફરી પાછી અહીંયા જે છે એ બહુ ક્લિયરલી બતાવેલી છે રાઈટ તો હાઇડ્રોફિલિક પોલર એન્ડ્સ હંમેશા શેના આવેલા હોય ફોસ્ફેટના એવી જ રીતે હાઇડ્રોકાર્બન ચેઇન રાઈટ કે જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ દેખાડે છે રાઈટ તો એક્ઝેક્ટલી જે છે એ તમારું સ્ટ્રક્ચર જે છે એ તમે આ રીતે કહી શકો છો હેડ અને ટેઇલ રાઈટ આ રીતનું જે છે તમે બતાવી શકો છો ટેઇલ આપણે આવી રીતે બતાવીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક અનસેચ્યુરેશન બતાવે છે રાઈટ આવા ઘણા બધા જે લેયર જે છે તમારા જોઈ શકો છો ધીસ ઇઝ 1 2 3 આવા ઘણા બધા છે એ અરસપરસ એકબીજા સાથે ગોઠવાય અને આખે આખું સ્ટ્રક્ચર જે છે બનાવે છે રાઈટ તો હાઇડ્રોકાર્બન ચેઇન જે છે હંમેશા કેવી હોય હાઇડ્રોફોબિક જ હોય રાઈટ લિપોફિલિક અને હાઇડ્રોફોબિક એવું તમે કહી શકો છો રાઈટ તો ધીસ ઇઝ ધી અરેન્જમેન્ટ અને આવા અરેન્જમેન્ટને આપણે સેન્ડવિચ મોડલ તરીકે ઓળખશું પણ આવા સેન્ડવિચ મોડલની અંદર થોડીક આપણને ક્યાંક ને ક્યાંક ઉણપ હજી દેખાય છે અથવા તો લિમિટેશન દેખાય છે લિમિટેશન શું દેખાય છે કે જો કદાચ પ્રોટીનનું લેયર આવેલું હોય રાઈટ તો પ્રોટીન કોઈ એટલા બધા ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર નથી ઇલાસ્ટિક સ્ટ્રક્ચર નથી જો લિપિડ જે છે ને પોતાની ફ્લુઇડિટી ચેન્જ કરી શકે છે હંમેશા આપણે જે પ્લાઝમા મેમ્બ્રેન કહીએ છીએ તો પ્લાઝમા મેમ્બ્રેનની ફ્લુઇડિટી અથવા તો જે સેમી ફ્લુઇડિક નેચર જે છે એ આપણે સેના કોન્ટેક્સ્ટમાં ડિસ્કસ કરીએ છીએ જે પણ કંઈ ફેટી એસિડની ચેઇન આવેલી છે એના સંદર્ભમાં રાઈટ આપણે ઘીનું એક્ઝામ્પલ લીધું કે ભાઈ શિયાળો આવે તો શું થઈ જાય થીજી જાય થોડુંક ગરમ કરીએ તો શું થઈ જાય વળી પાછું જે છે એ ફ્લુઇડિક થઈ જશે રાઈટ એટલે કે તરલ પદાર્થની અંદર કન્વર્ટ થઈ જશે રાઈટ તો આપણે હંમેશા લિપિડના સંદર્ભમાં ફ્લુઇડિટી ડિસ્કસ કરી હવે જો ડેનિયલી અને ડેવસનના મોડલ મુજબ પ્રોટીન બંને બાજુ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ રાઈટ એટલે કે આઉટર મોસ્ટ લેયર જે છે પ્રોટીનનું બનેલું હોય તો આવું મેમ્બ્રેન ઇલાસ્ટિસિટી કઈ રીતે બતાવે છે સેમી ફ્લુઇડિટી કઈ રીતે બતાવે છે એ સમજી શકાતું નથી ઓકે તો એ વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક અહીંયા લિમિટેશન છે બીજી વસ્તુ છે કે કોઈ પણ મોલેક્યુલ કે જે પોલર છે એટલે કે જે પણ કઈ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે જેમ કે ગ્લુકોઝ છે એમિનો એસિડ છે હવે એ જે છે એ અંદર કઈ રીતે આવી શકે છે એ પણ આનાથી સમજી શકાતું નથી રાઈટ કારણ કે જો માનો કે એવું માનીએ કે ભાઈ ગ્લુકોઝ છે કે એમિનો એસિડ છે તો શક્ય છે કે પ્રોટીન સાથે જોડાય પણ આ લિપિડિક જે પણ કઈ તેલીય પડ જે છે એ કઈ રીતે ક્રોસ કરે એ ક્યાંક ને ક્યાંક હજી અહીંયા આપણે સમજી શકાતું નથી તો ક્વેશ્ચન માર્ક જે છે એ લિમિટેશન જે છે એ ક્યાંક ને ક્યાંક હજી અહીંયા છે એવું તમે માની શકો છો રાઈટ તો હા એક વસ્તુ ખરું કે ડેનિયલી અને ડેવસને ડાયમેન્શન આપ્યા હતા સેલ મેમ્બ્રેન માટેના ડાયમેન્શન આપ્યા અને એને અંદાજે શું કહ્યું હતું કે સેલ મેમ્બ્રેન જે છે એની થિકનેસ 75 એંગસ્ટ્રોમ છે રાઈટ કે જે ડિફરન્સ જે છે હજી પણ એટલો જ છે રાઈટ મોટાભાગના કેસમાં સેલ મેમ્બ્રેનની જે પણ કઈ થિકનેસ જે છે એ 75 to 100 એંગસ્ટ્રોમ જ જોવા મળે છે અને એની માટે એને સ્પેસિફિકલી થિકનેસ કઈ રીતે નક્કી કરી તો કે ફોસ્ફોલિપિડ જે છે એ બાય લેયર્સ કેટલું તો કે ભાઈ 35 એંગસ્ટ્રોમ બધું રાઈટ થિકનેસ જે છે કેટલી છે 35 એંગસ્ટ્રોમ અને પ્રોટીનની જે પણ કઈ થિકનેસ જે છે એ કેવી છે તો કે 20 એંગસ્ટ્રોમ છે તો પ્રોટીનના કેટલા પડ આવેલા છે બે તો સીધી વસ્તુ કારણ કે એક બહારની બાજુ ને એક અંદરની બાજુ તો પ્રોટીન માટેની જે થિકનેસ થઈ એ એને કેટલી કીધી 40 એંગસ્ટ્રોમ કીધી ઓકે અને જે લિપિડ જે છે એની થિકનેસ એને કેટલી કીધી 35 તો 40 + 35 કેટલું થઈ ગયું 75 એંગસ્ટ્રોમ રાઈટ તો આવું એને પ્રેડિક્શન ત્યારે એ ટાઈમે કર્યું હતું અને એ અત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી પણ ક્યાંક ને ક્યાંક એટલું જ છે તો ખૂબ જ અગત્યનું કહી શકાય એવું તારણ એને કાઢ્યું હતું થિકનેસ ઓફ સેલ મેમ્બ્રેન કે જે હજી સુધી જે છે લગભગ કોઈ કીધી નહોતી પણ એને આવું તારણ કાઢ્યું કે અંદાજે જે છે એ 75 એંગસ્ટ્રોમ જે છે એ હોવી જોઈએ રાઈટ તો ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ અને હજી સુધી પણ એ એટલું ને એટલું સાચું જ છે તો થિકનેસ આપણને કદાચ પૂછાય તો 75 એંગસ્ટ્રોમ એવું આપણે યાદ રાખવાનું આવશે રાઈટ
પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ અ પોરસ મેમ્બ્રેન. આવું પણ એક સરસ મજાનું કારણ કહેવું. પોરસ જે છે એ કેવી રીતે કીધું એને કે ભાઈ બે જે પણ કઈ ફોસ્ફોલિપિડ છે એની વચ્ચે એક માઇન્યુટ ગેપ હોય છે, રાઈટ? તો એ કેસની અંદર માઇક્રોસ્કોપિક ગેપ ઓફ 7 to 10 એંગસ્ટ્રોમ, રાઈટ, સોરી માઇક્રોમીટર નહીં પણ એંગસ્ટ્રોમ નો ગેપ આવેલો હોય છે. અને એ ક્યાંક ને ક્યાંક એને એ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો કે જે સ્મોલ મોલેક્યુલ જે છે એ આવા ગેપ માંથી જે છે એ ખરેખર નીકળે છે, એટલે કે પસાર થાય, રાઈટ? એટલે કે સે ફોર એક્ઝામ્પલ વોટર છે અથવા તો સ્મોલ આયન્સ જે છે સોડિયમ કે પોટેશિયમ એ ખરેખર આવા ગેપમાંથી માઇક્રોસ્કોપિક ગેપમાંથી નીકળે છે એવું તમે કહી શકો છો. જે આપણે હમણાં જોશું આયન ચેનલના ફોર્મમાં જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું, રાઈટ? તો આવા નાના નાના આયન્સ, રાઈટ, આને આપણે શું કહેશું, સોડિયમ આયન, પોટેશિયમ આયન. તો જે આયનને પસાર થવા માટેની જે પણ કઈ ચેનલ હોય, રાઈટ, ટનેલ હોય નાની એવી, એને આપણે શું કહેશું, આયન ચેનલ્સ. આયન ચેનલ્સ જે છે એ આગળની જે પણ કઈ સમજણ આવશે આગળના ચેપ્ટરમાં ત્યારે પણ આપણને ખૂબ જ કામ લાગશે. તો આ શબ્દ જે છે એ આપણે ખાસ યાદ રાખશું. આયન ચેનલ્સ એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેનમાં આવેલી ખરેખર પ્રોટીનની અરેન્જમેન્ટને કારણે થતી એવી પ્રકારની ટનેલ અથવા તો એવી પ્રકારની ચેનલ કે જે આયનને પસાર થવા દે છે એને આપણે શું કહેશું, આયન ચેનલ્સ, રાઈટ? તો આ જે છે એ ડેનિયલ અને ડેવસન પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર આવેલા પોર્સની રચના જે છે એ નહોતા સમજાઈ શક્યા, પણ પોર્સ આવેલા છે એટલું સમજાઈ શક્યા. અને પોર્સ કેટલું ડાયમેન્શન બતાવે છે, 7 to 10 એંગસ્ટ્રોમ, એટલે કે નાના એટમ જે છે મોલેક્યુલ જે છે એ ત્યાંથી પસાર થઈ શકે છે એ પ્રકારની એને સમજણ આપી. પણ મેં તમને કીધું એમ કે કોઈ પણ થિયરીની લિમિટેશન હોય એમ આ ટ્રાય લેમિલર મોડલ જે છે અથવા તો ટ્રાય લેયર્ડ મોડલ જે છે, સેન્ડવિચ મોડલ જે છે, એની પણ ક્યાંક ને ક્યાંક થોડીક જે છે એ ડિસએડવાન્ટેજ હતો. તો ડિસએડવાન્ટેજ જે છે લિમિટેશન શું છે કે સિલેક્ટિવ પરમિએબિલિટી બતાવતું નથી. સિલેક્ટિવ પરમિએબિલિટી મતલબ કે ખરેખર જે છે એ તમારું પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ મોટું ફોસ્ફોલિપિડનું બાયસ્ટર બતાવે છે, તો લિપિડ તો જે છે એ પસાર થઈ શકે. સેમી પરમિએબિલિટી બતાવી દીધી, ખબર પડી ગઈ આપણને સેન્ડવિચ મોડલ. પણ સિલેક્ટિવ પરમિએબિલિટી એટલે કે ગ્લુકોઝ અને એમિનો એસિડ જેવા મોલેક્યુલ્સ જે છે એ કઈ રીતે પસાર થાય છે, રાઈટ? કારણ કે પ્રોટીનની ઇન્ટરનલ એરેન્જમેન્ટ એને બતાવી જ નહોતી, રાઈટ? તો એ કેસની અંદર સિલેક્ટિવ પરમિએબિલિટી એ સમજાઈ શક્યા નહોતા. એવી જ રીતે ઇલાસ્ટિસિટી જે છે એ પણ એ સમજાઈ શક્યા નહોતા, કારણ કે ઉપર અને નીચે તો પ્રોટીનનું લેયર બતાવી દીધું. અને તમને ખ્યાલ છે કે ભાઈ લિપિડ હોય એ જ ઇલાસ્ટિસિટી જે છે તમારી મેમ્બ્રેનની જે છે ફ્લુઇડિટી જે છે એના માટે જવાબદાર છે. તો એ કેસની અંદર ઇલાસ્ટિસિટી પણ અહીંયા સાબિત થતી નહોતી, રાઈટ? તો આવા જે પણ કઈ ખામી હતી એ આપણે આગળના મોડલમાં સરસ મજાનું જે છે એ સમજશું, રાઈટ? કે જે ફ્લુઇડ મોઝાઇક મોડલ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? તો જોઈ શકો છો પોલર હેડ્સ જે છે બંને એક્વિયસ રીજન એટલે કે વોટર ફેસિંગ જે કહી શકો તમે પાર્ટ છે, રાઈટ? ફોસ્ફોલિપિડનો જે હેડ પાર્ટ જે છે જે પોલર પાર્ટ જે છે એ હંમેશા વોટરને જ ફેસ કરશે. એવી જ રીતે નોન પોલર પાર્ટ છે, રાઈટ, એ હંમેશા કોણ આવશે, તો કે હાઇડ્રોકાર્બન ટેઇલ આવશે, રાઈટ? એટલે કે પૂંછડી, રાઈટ? હાઇડ્રોકાર્બન પૂંછડી જે છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એ જે છે તમારો પૂંછડીનો ભાગ બનાવી આપે છે. અને એ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ હંમેશા વોટરથી અવે હશે, રાઈટ? ધીસ ઇઝ ટુવર્ડ ધી વોટર, ધીસ ઇઝ અવે ફ્રોમ ધી વોટર, રાઈટ? આ રીતની અરેન્જમેન્ટ હંમેશા તમારી ફોસ્ફોલિપિડની ગોઠવાશે. ઓકે, તો સેન્ડવિચ મોડલ જે છે એ તમને અહીંયા બતાવી છે, બંને સાઈડ પ્રોટીન અને વચ્ચે આવેલું ફોસ્ફોલિપિડનું દ્વિસર. તો ફોસ્ફોલિપિડ જે છે એની થિકનેસ કેટલી બતાવી હતી ડેનિયલી અને ડેવસને, તો સીધી વસ્તુ છે 35 એંગસ્ટ્રોમ. પ્રોટીનની થિકનેસ ઓન ધી આઈધર સાઈડ બંને સાઈડ કેટલી બતાવી છે, 20 એંગસ્ટ્રોમ ઓન ધીસ સાઈડ, 20 એંગસ્ટ્રોમ ઓન ધીસ સાઈડ, તો ટોટલ 40 + 35 એટલે કે એ જે છે તમારું ટોટલ 75 એંગસ્ટ્રોમ તમે એવું કહી શકશો. આ સિવાય મેમ્બ્રેન જે છે આપણે જોશું આગળ આવશે, આ હજી ડેનિયલ અને ડેવસનના મોડલમાં નહોતું સમજાયું, પણ આપણે જોશું આગળ કે અમુક પ્રોટીન ઇન્ટેગ્રલ પણ હોઈ શકે, અંદર પણ આવેલા હોઈ શકે, રાઈટ? અમુક પ્રોટીન જે છે એ તમારા બહાર આવેલા હોઈ શકે, રાઈટ? એવી રીતે અમુક મેમ્બ્રેન જે છે, અમુક પ્રોટીન જે છે ટ્રાન્સ મેમ્બ્રેન હોઈ શકે, એટલે કે કમ્પ્લીટલી મેમ્બ્રેનને કવર કરી શકે એ ટાઈપના હોઈ શકે. ઓકે, તો આવા મેમ્બ્રેન જે છે કે આવા મેમ્બ્રેન પ્રોટીન જે છે એ ક્યાંક ને ક્યાંક જે કહી શકો તમે કે ભાઈ આયન ચેનલની રચના કરે છે, એટલે કે આયન ચેનલ બનાવી આપે છે. અને પોર્સ એટલે કે મેમ્બ્રેન જે છે એ પોરસ જે છે એવું તમે કહી શકો, રાઈટ? સો ધીસ ઇઝ ફોસ્ફોલિપિડ. હા, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે જલ અનુરાગી, રાઈટ, એટલે કે હાઇડ્રોફિલિક, રાઈટ? અને પોલરનો મતલબ શું થશે, ધ્રુવીય, રાઈટ? જે પોલારિટી બતાવે એટલે કે ધ્રુવીય. તો ધ્રુવીય જલ અનુરાગી માથું, રાઈટ, પોલર હાઇડ્રોફિલિક હેડ. એવી જ રીતે ટેઇલ માટે આપણે શું કહેશું, અધ્રુવીય, નોન પોલર, રાઈટ, જલ વિતરાગી એટલે કે હાઇડ્રોફોબિક પૂંછડી એટલે કે ટેઇલ, રાઈટ? તો એ જે છે તમારું અહીંયા બતાવેલું છે અધ્રુવીય જલ વિતરાગી
પૂંછડી એ રીતે આપણે બતાવશું. રાઈટ, ધીઝ આર પોર્સ. રાઈટ, જે ડેનિયલે અને ડેવસને કહ્યું હતું કે ભાઈ મેમ્બ્રેન જે છે એ કેવી છે, પોરસ છે. 7 to 10 એંગસ્ટ્રોમ જેટલા પોર્સ જે છે એની રચના બતાવે છે. રાઈટ, પ્રોટીન જે છે એ તમારા સ્ટ્રક્ચરલ પ્રોટીન જે છે એ બહાર આવેલા હોય, રાઈટ, સામાન્ય રીતે. અને ઇન્ટેગ્રલ પ્રોટીન જે સ્પેસિફિક પ્રોટીન્સ પણ હોઈ શકે, જેમ કે ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતા હોય એવા અમુક સ્પેસિફિક પ્રોટીન્સ પણ હોઈ શકે. આ આપણે હજી જોયું નથી, આપણે આનું ફંક્શન જોશું. રાઈટ, પરમીએસ, ટ્રાન્સલોકેસ એવા અલગ અલગ પ્રોટીન જે છે એ હોઈ શકે. જેમ કે ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો આવા સ્પેસિફિક પ્રોટીન જોઈએ, જેને આપણે ગ્લુટ તરીકે ઓળખશું. રાઈટ, ગ્લુટ એટલે કે ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટ કરી આપે. રાઈટ, GLU એટલે કે ગ્લુકોઝ. અને ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટેશન કરી આપે તો એને શું કહેશું, એવા પ્રોટીન્સને, એવા ટ્રાન્સપોર્ટર્સને શું કહેશું આપણે, ગ્લુટ. તો ગ્લુટ કયા ટાઈપનો પ્રોટીન થઈ ગયો, સ્પેસિફિક પ્રોટીન થઈ. રાઈટ, જે બાકીના જે તમને જે અહીંયા દેખાય છે, રાઈટ, જે બહારની બાજુ ગોઠવાયેલા છે, કેવા છે, સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ છે. આવું ડેનિયલ અને ડેવસને કીધું હતું. ખરેખર આવું હોતું નથી. પ્રોટીન તો જે છે એ પોતાની જગ્યા જે છે એ ચેન્જ કરી શકે છે. આપણને ખ્યાલ છે કે સેલ મેમ્બ્રેન ડાયનેમિક છે, પણ એકોર્ડિંગ ટુ સેન્ડવિચ મોડલ વોટ ઇઝ ધી અરેન્જમેન્ટ, દેટ ઇઝ વોટ ઇઝ શોન હિયર. બરાબર, તો અલગ અલગ મોડલથી આપણે જે છે એ સમજવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ. આગળ વધીએ છીએ, યુનિટ મેમ્બ્રેન મોડલ. રાઈટ, યુનિટ મેમ્બ્રેન મોડલ જે છે એ રોબર્ટસન નામના સાયન્ટિસ્ટે, રાઈટ, રોબર્ટસન નામના સાયન્ટિસ્ટે શું કીધું 1959 ની અંદર. આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે, માટે ખાસ યાદ રાખશું. એણે એવું કીધું કે ભાઈ વાત સાચી, જે પણ કઈ ડેનિયલ અને ડેવસને કીધું એ બધી જ વાત સાચી, પણ અત્યાર સુધી મતભેદ હતા કે ભાઈ પ્લાન્ટ સેલમાં અને એનિમલ સેલમાં અને ફંગલ સેલમાં મેમ્બ્રેન અલગ અલગ હોઈ શકે. હવે આ રોબર્ટસન આવીને એવું કીધું કે બધાની અંદર સેલ મેમ્બ્રેનની થિકનેસ સરખી અને સેલ મેમ્બ્રેનનું સ્ટ્રક્ચરલ જે પણ કઈ કમ્પોઝિશન જે છે એ પણ સરખું. રાઈટ, આવા મોડલને આપણે શું તરીકે ઓળખીએ છીએ, યુનિટ મેમ્બ્રેન મોડલ, એટલે કે એકમ સંકલ્પના. રાઈટ, એકમ પટલ સંકલ્પના, આ રીતે જે છે એ આપણે આઈડેન્ટિટી. તો યુનિટ મેમ્બ્રેન કન્સેપ્ટ કોણે રજૂ કર્યો, એકમ પટલ સંકલ્પના કોણે રજૂ કરી એવું આપણને પૂછે તો જવાબ આવશે રોબર્ટસન. રાઈટ, તો એને માત્ર સેલ માટે નહીં, જો અહીંયા ખાસ બીજું પણ એક ધ્યાન આપજો. રાઈટ, બધા અલગ અલગ સેલ માટે તો આપણને જે આપણે મેં કીધું વાત કરી તો ખરું જ, એ સિવાય ઓર્ગેનલ્સ જે પણ કઈ હોય, રાઈટ, એટલે કે અંગિકાઓ હોય, એની અંદર આવેલું જે પણ કઈ પડ હોય ને, એની અંદર આવેલી મેમ્બ્રેન હોય ને, એ પણ એક સમાન હોય સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી. સિલેક્ટિવ પરમિએબિલિટી બતાવે, સેમી પરમિએબિલિટી બતાવે. રાઈટ, તો આવું જે છે એને કીધું. હા, એટલું ખરું કે જે સેલ ઓર્ગેનલ્સ હોય એની અંદર સાઇઝ નાની હોઈ શકે, ધીસ પોસિબલ. રાઈટ, કદાચ સેમ પણ હોઈ શકે, પણ નાની પણ હોઈ શકે, પણ સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી જે છે એ એક સરખી. તો કોઈ પણ જાતનો સેલ હોય એટલે કે કોષ હોય, અથવા તો સેલ્યુલર ઓર્ગેનલ્સ હોય એટલે કે કોષી અંગિકા હોય, એની અંદર જે પણ કઈ કોષર સ્તર છે, રાઈટ, એટલે કે કોષ પટલ જે છે એ બંધારણની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ એક સરખું હોય છે. આવું જે છે એ સિમ્પલ કન્સેપ્ટ જે છે, સિમ્પલ તો નહીં કહી શકાય કારણ કે એ ટાઈમે ઘણો અગત્યનો હતો, એવો કન્સેપ્ટ જે છે રોબર્ટસન નામના સાયન્ટિસ્ટે રજૂ કર્યો 1959 ની અંદર. અને એ કેસની અંદર એને આપણે યુનિટ મેમ્બ્રેન મોડલ તરીકે ઓળખશું. જો આપણે અત્યાર સુધી ચાર મોડલ જોયા, રાઈટ, કયા કયા ચાર મોડલ જોયા, પહેલું લિપોઇડલ થિયરી જોયું જે ઓવરટન નામના સાયન્ટિસ્ટ આપ્યું 1900 ની જે પણ કયા હતી. રાઈટ, તો એ કેસની અંદર એને સિમ્પલ રજૂઆત કરી. પછી તો કે ભાઈ બાયલેયર મોડલ આવ્યું. બાયલેયર મોડલ જે છે એ તમારા સાયન્ટિસ્ટ જે છે એણે શું કીધું કે ભાઈ ફોસ્ફોલિપિડનું બને, લિપિડનું ખાલી બનેલું ના હોય. રાઈટ, એના બદલે શું બનેલું હોય, ફોસ્ફોલિપિડનું બનેલું. આ સિવાય ગોટર અને ગ્રેન્ડલે બીજું શું કીધું, તો કે ભાઈ એની અંદર ખાસ કરીને એકને બદલે બે સ્તર એટલે કે બાય લિપિડિક જે પણ કઈ લેયર જે છે એ આવેલું હોય એવું એને કીધું, ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર આવે. પછી અરેન્જમેન્ટ ફરી થોડીક પછી આપણે જે છે એ સમજા, પ્રોટીન આવેલા હોય એવું આપણને ખબર પડી. તો લિપિડ વત્તા પ્રોટીન વાળું જે મોડલ સૌથી પહેલા જે છે એ બતાવ્યું, જે કહી શકું સેન્ડવિચ મોડલ જે છે એ ડેનિયલી અને ડેવસન નામના સાયન્ટિસ્ટે બતાવ્યું, જેને આપણે PLLP તરીકે આઈડેન્ટિફાય કરશું. રાઈટ, અને એ જે છે એ ઘણા સમય સુધી 1935 જે રજૂ કર્યું હતું એ ઘણા સમય સુધી આપણા માઇન્ડમાં પ્લાઝમા મેમરીનો એ જ કન્સેપ્ટ. રાઈટ, અન્ટિલ સિંગર અને નિકોલસન નામના સાયન્ટિસ્ટે ફ્લુઇડ મોઝેક મોડલ આવ્યું, જે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હા, ફ્લુઇડ મોઝેક મોડલ આવ્યું એ પેલા રોબર્ટસન નામના સાયન્ટિસ્ટે 1959 ની અંદર યુનિટ મેમ્બ્રેન મોડલ એટલે કે એકમ પટલ સંકલ્પના પણ રજૂ કરી, જે આપણે અહીંયા બતાવેલી છે. હવે આગળ વધીએ છીએ મુખ્ય જે પણ કઈ આપણે મોડલ લર્ન કરવાનું છે એની ઉપર, જેને આપણે કહેશું ફ્લુઇડ મોઝેક મોડલ. સિંગર અને નિકોલસન નામના સાયન્ટિસ્ટે જે મોડલ આપ્યું એ, અને મેં તમને કીધું એમ કે 1972 મોડલ આપ્યું છે. રાઈટ, જો સમયાંતરે ઘણા બધા ચેન્જ થયા, પણ 1972 પછી પ્લાઝમા મેમ્બ્રેન માટે એક પણ મોડલ આવ્યું નથી.
તો સૌથી સર્વ સ્વીકૃત મોડલ છે એવું તમે કહી શકો છો, રાઈટ? સો ધીસ ઇઝ વેલ એક્સેપ્ટેડ મોડલ, લેટેસ્ટ મોડલ ઓફ ધી પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન નું સ્ટ્રક્ચર સૌથી સારામાં સારું ડિસ્ક્રાઇબ કરવું હોય તો એ ફ્લુઇડ મોઝેઇક મોડલ દ્વારા સમજી શકાય છે. અને ફ્લુઇડ મોઝેઇક મોડલ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ? ખાસ તો આપણે વૈજ્ઞાનિકના નામ યાદ રાખશું, સિંગર અને નિકોલસન, રાઈટ? આ બે સાયન્ટિસ્ટે જે છે એ મોડલ જે છે, તો આ બંને જે પણ સાયન્ટિસ્ટ છે એને શું કીધું? એણે એવું કીધું કે પ્લાઝ્મા મેમ્બ્રેન યુ કેન જસ્ટ રિસેમ્બલ, રાઈટ? યુ કેન કન્સિડર દેટ ઇટ ઇઝ એન એવર મુવિંગ સી, રાઈટ? એવર મુવિંગ સી એટલે કે સતત જે પણ કઈ જે કહી શકાય ને કે ભાઈ દરિયો જે છે એ કેવો સતત ને સતત ચાલતો રહેતો હોય એ ટાઈપનું જે છે એ તમે કન્સિડર કરી શકો છો, રાઈટ? તો આ દરિયો જે છે એ શેનો બનેલો છે? તો કે ભાઈ લિપિડનો બનેલો, ફોસ્ફોલિપિડનો બનેલો, જે અર્ધ તરલતા બતાવે છે, સેમી ફ્લુઇડિટી બતાવે છે. અને આવા અર્ધ તરલ જે પણ કઈ ફોસ્ફોલિપિડનું સ્તર છે એની અંદર પ્રોટીન આવેલા છે, રાઈટ? તો તમે કન્સિડર કરી શકો આને આઈસબર્ગની જેવું, રાઈટ? બરફના ટુકડા, બરફની શિલાઓ હોય તો એ કેવી જે છે એ દરિયાની અંદર ખૂપેલી હોય. અમુક શિલાઓ જે છે એ ખાલી માત્ર ને માત્ર બહાર જ દેખાતી હોય, અમુક જે છે એ ખાલી અંદર જ હોય, અમુક જે છે એ બહાર આપણને નાની દેખાતી હોય પણ અંદરથી બિલકુલ મોટી હોય અને આખે આખા દરિયામાં ખૂપેલી હોય એ ટાઈપની હોઈ શકે. તો પેરિફરલ પ્રોટીન અથવા તો ઇન્ટેગ્રલ પ્રોટીન આવા હોઈ શકે, રાઈટ? પરિઘીય પ્રોટીન હોઈ શકે, અમુક જે છે એ સંપૂર્ણપણે ખૂપેલા એટલે કે અંતર્ગત પ્રોટીન જે છે એ હોઈ શકે. આ પ્રકારનું સ્ટ્રક્ચર એને બતાવ્યું, રાઈટ? તો એક્ઝેક્ટલી તમે કન્સિડર કરી શકો, એક દરિયો તમારા માઇન્ડમાં એઝ્યુમ કરી લો, એની વચ્ચે વચ્ચે બરફના ટુકડાઓ છે. અમુક બરફના ટુકડાઓ કેવા હશે? ઉપર છલ્લા હશે, ખાલી સપાટી ઉપર જ દેખાશે, તમને સરફેસ ઉપર જ દેખાશે, રાઈટ? અને સરફેસ ઉપર જ હશે. અમુક ટુકડાઓ એવા હશે કે જે તમને સરફેસ ઉપર દેખાતા હશે પણ અંદર જે છે બિલકુલ જે છે એ છેક નીચે સુધી આવેલા હશે, રાઈટ? તો આ ટાઈપનું મોડલ જે છે એટલે કે જે બરફના ટુકડાઓ જે છે એ શું છે? પ્રોટીન છે. અને જે દરિયો જે સતત જે અંદર જે છે એ મૂવમેન્ટ બતાવી રહ્યો છે એ શું છે? તો કે ફોસ્ફોલિપિડનું લેયર છે, રાઈટ? તો સચ ટાઈપ ઓફ એ સિનારિયો યુ કેન કન્સિડર ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધી ફ્લુઇડ મોઝેઇક મોડલ. તો ખૂબ જ સરસ તમે કહી શકો, ઇટ ઇઝ એન એવર મુવિંગ સી ઓફ ફ્લુઇડ લિપિડ્સ દેટ કન્ટેન અ મોઝેઇક વિચ આર આઈસબર્ગ, રાઈટ? યુ કેન રિસેમ્બલ ઇટ એઝ અ આઈસબર્ગ ઓફ મેની ડિફરન્ટ પ્રોટીન, રાઈટ? તો કોઈ આપણને પૂછે કે ભાઈ ફ્લુઇડ મોઝેઇક મોડલમાં ફ્લુઇડ શું છે? તો ફોસ્ફોલિપિડ છે. આ ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર મોઝેઇક શું છે? તો એ જે છે એ તમારા પ્રોટીન જે છે, રાઈટ? પ્રોટીન બંને ટાઈપના હોઈ શકે, એક્સટ્રિન્સિક પ્રોટીન અને ઇન્ટ્રિન્સિક પ્રોટીન, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન, આવા બે પ્રકારના પ્રોટીન હોઈ શકે, રાઈટ? ગુજરાતીની અંદર ફરી પાછું ફ્લુઇડ મોઝેઇક મોડલ પ્રમાણે કોષરસ પટલ એ લિપિડનું સળંગ દ્વિસ્તરીય પડ છે અને એમાં સમાવિષ્ટ પ્રોટીન જે છે એ બતાવે છે એવું તમે કહી શકો છો, રાઈટ? તો આ કારણે તમે જોઈ શકો છો, જો હવે અહીંયા બધી જ વસ્તુ સાબિત થઈ, સેમી પરમિએબિલિટી તો કે હા સાબિત થાય છે. શું કામે? તો કે લિપિડિક સ્તર છે તો સીધી વસ્તુ છે, લિપિડને જ આ દેશે, વોટરને આવા દેશે નહીં, રાઈટ? તો અમુક વસ્તુને આવા દે છે, અમુક વસ્તુને આવા દેતું નથી, તો સેમી પરમિએબિલિટી સાબિત થાય છે. સિલેક્ટિવ પરમિએબિલિટી તો કે હા એ પણ સાબિત થાય છે, કારણ કે ગ્લુકોઝ જેવા મોલેક્યુલ હોય તો એ ક્યાંથી પસાર થશે? તો કે આવા પ્રોટીન જે છે ને એ જે છે એને ટ્રાન્સપોર્ટેશનની અંદર હેલ્પ કરશે, રાઈટ? તો આવા પ્રોટીનને કારણે એમિનો એસિડ અને ગ્લુકોઝ જેવા મોલેક્યુલ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે, એમ છતાં પણ અંદર આવી શકે છે, રાઈટ? વોટર સોલ્યુબલ છે, ધેન ઓલસો દેર, અધરવાઇઝ લિપિડિક સોલ્યુ જે હોય, જેસે ફોર એક્ઝામ્પલ લિપિડ સોલ્યુબલ હોય એ જ અંદર આવી શકતા હતા, રાઈટ? સેમી પરમિએબિલિટી હતી પણ સિલેક્ટિવલી પરમિએબિલિટી પણ પોસિબલ બને છે. શું કામે? કારણ કે વચ્ચે વચ્ચે આવા પ્રોટીનના ટુકડાઓ ગોઠવાયેલા છે એટલા માટે. તો સેમી પરમિએબિલિટી સાબિત થાય છે, સિલેક્ટિવ પરમિએબિલિટી સાબિત થાય છે, ઇલાસ્ટિસિટી પણ અહીંયા સાબિત થાય છે, રાઈટ? સેમી ફ્લુઇડિટી પણ સાબિત થાય છે. બધી જ કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ જે આપણા સમજમાં આવતી હતી એ આ જે છે ફ્લુઇડ મોઝેઇક મોડલથી તમે બહુ સરળતાથી સમજી શકો છો એવું તમે કહી શકો છો, રાઈટ? સો ધીસ ઇઝ વેલ એક્સેપ્ટેડ મોડલ, રાઈટ? ધ બેસ્ટ મોડલ અન્ટિલ નાઉ એવું તમે કહી શકો છો. ફરી પાછા સાયન્ટિસ્ટના નામ તમને પૂછીશ, સિંગર અને નિકોલસન, રાઈટ? કોઈ એવું પૂછે તમને કે કઈ સાલની અંદર રજૂ કર્યું તો શું આવશે આન્સર? 1972. ઓકે, ચલો, તો આપણે જોયું કે ભાઈ પ્રોટીન જે છે ફોસ્ફોલિપિડમાં હોઈ શકે છે પણ પ્રોટીનની અરેન્જમેન્ટ જે છે સિંગર નિકોલસનના મોડલની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર બે ટાઈપની જે છે એ દેખાડવામાં આવી. અને એમને શું કીધું કે અમુક પ્રોટીન જે છે એ કેવા હોય છે? જે ફક્ત બહારની બાજુ આવેલા હોય એટલે કે એક્સટ્રિન્સિક. અમુક પ્રોટીન જે છે એ કેવા આવેલા હોય? એ અંદરની સાઈડ આવેલા હોય એટલે કે ઇન્ટ્રિન્સિક. આવા પ્રોટીનનો રેશિયો આપણે યાદ રાખવાનો છે. એક્સટ્રિન્સિક પ્રોટીન જે છે એ માત્ર ને માત્ર 30%, રાઈટ? એક્સટ્રિન્સિક પ્રોટીન જે છે એ કેવા છે? 30% જેટલા છે. ઇન્ટ્રિન્સિક પ્રોટીન જે છે એ વધુ છે એટલે કે 70%. ઇન્ટ્રિન્સિક પ્રોટીનની અંદર આપણે ટ્રાન્સ મેમ્બ્રેન એટલે કે સંપૂર્ણપણે ખૂપેલા હોય ને મેમ્બ્રેનમાં એ પણ આપણે ગણી લઈએ છીએ, રાઈટ? તો ઇન્ટ્રિન્સિક પ્રોટીન જે છે એ 70% અને એક્સટ્રિન્સિક પ્રોટીન જે છે
એ 30% રાઈટ. આ રીતે જે છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો કેરેક્ટરિસ્ટિક હજી આપણે જોઈએ કે બંને વચ્ચેનો તફાવત શું. તો એક્સટ્રિન્સિક પ્રોટીન જે છે એ સરળતાથી જે છે તમે દૂર કરી શકો છો રાઈટ, કારણ કે એની ગોઠવણી કેવી છે, પરિઘીય છે રાઈટ, એટલે કે પેરિફરલ છે. તમે જોઈ શકો છો રાઈટ, ધીસ આર પેરિફરલ પ્રોટીન્સ. તો પેરિફરલ સરફેસમાં આવેલા હોય તો સીધી વસ્તુ છે કે એ બહુ સરળતાથી દૂર કરી શકો રાઈટ. ઘણી બધી ટેકનિક્સ છે જેનાથી પ્લાઝ્મા મેમ્બ્રેનમાંથી પ્રોટીન દૂર કરી શકે. સો ઇટ ઇઝ ઇઝીલી એક્સટ્રેક્ટેબલ બીકોઝ ધે આર લૂઝલી અરેન્જ્ડ રાઈટ, પેરિફરલ ટાઈપ્સ ઓફ પ્રોટીન રાઈટ. એવી જ રીતે અંતર્ગત પ્રોટીન માટે જો કદાચ કોઈ પૂછે તો એ સરળતાથી દૂર કરી શકાતા નથી. શું કામ એ? કારણ કે એ ઇન્ટેગ્રલ પ્રોટીન છે રાઈટ. જોઈ શકો છો તમે કે આ પ્રોટીન જે છે એ આખે આખો જે છે એ તમારો અંદરની સાઈડ કૂપેલો છે, ટ્રાન્સ મેમ્બ્રેન ગોઠવાયેલો છે. આલ્ફા હેલિક્સ પ્રોટીન રાઈટ, કારણ કે હેલિકલ ટાઈપનું સ્ટ્રક્ચર બતાવે છે રાઈટ. જો માનો કે ગોળ આવેલા હોય ને એવા પ્રોટીનને શું કહેશું આપણે? ગ્લોબ્યુલર પ્રોટીન રાઈટ. ગ્લોબ્યુલ મતલબ કે જે છે એ ગોળાકાર રચના બતાવે છે રાઈટ. એવી જ રીતે ફાઇબ્રિલ એટલે કે તંતુ સ્વરૂપ આવેલો તો એને આપણે શું કહેશું? ફિબ્રિલ રાઈટ. એવી રીતે આપણે એને ઓળખશું. અને આ જે છે એ હેલિકલ સ્ટ્રક્ચર બતાવે છે તો એને આપણે શું કહેશું? આલ્ફા હેલિક્સ પ્રોટીન, એવું તમે કહી શકો છો. ઓકે, તો અહીંયા ગ્લોબ્યુલર પ્રોટીન ઇન્ટેગ્રલ પણ બતાવેલું છે રાઈટ. આ સિવાય તો કે ભાઈ અંદર ખૂપેલું છે એટલા માટે રાઈટ. અને આ જે છે તમારું ટ્રાન્સ મેમ્બ્રેન ટાઈપ. તો આવા પ્રોટીન જે છે સરળતાથી દૂર કરી શકાતા નથી, એટલે આપણે શું કીધું? ઇન્ટ્રિન્સિક પ્રોટીન જે છે એ તમે કહી શકો છો રાઈટ. તો હવે આપણે જોઈએ ફરી પાછું એક્સટર્નલ પ્રોટીન અથવા એક્સટ્રિન્સિક પ્રોટીન જે છે એ સામાન્ય રીતે સોલ્યુબલ અને અનસ્ટેબલ ટાઈપના, જેને એક્ઝામ્પલ અહીંયા બતાવેલા છે, સ્પેક્ટ્રિન અને સાઇટોક્રોમ. સાઇટોક્રોમ જે છે એ આપણે આગળ લીવર ભણશું ત્યારે પણ જે છે એ આપણે સમજમાં આવવાનું રહેશે. સાઇટોનો મતલબ શું થશે? સેલ, અને ક્રોમ મતલબ કે કલર. એવા પ્રોટીન કે જે સેલને કલર આપે રાઈટ, કે પોતે કલર્ડ હોય રાઈટ, કે જે સેલની અંદર આવેલા હોય તો એને આપણે શું કહેશું? સાઇટોક્રોમ્સ. સામાન્ય રીતે આવા સાઇટોક્રોમ જે પણ કઈ પ્રોટીન હોય એ 450 નેનોમીટરની વેવલેન્થ ઉપર પિંક કલર આપે, એટલે આવા પ્રોટીન્સને આપણે શું કહેશું? સાઇટોક્રોમ P450. ઓકે, CYP450 એ રીતે એને ઓળખવામાં આવે છે રાઈટ. શું નામ આપશું એને આપણે? CYP450 રાઈટ. આ આગળ જતા કામ લાગશે, અત્યારે જે છે એ તમને કોઈ એક્ઝામમાં નહીં પૂછે, પણ આગળ જતા તમને જે છે એ કામ લાગશે રાઈટ. તો CYP450 શું કામ ના આવ્યું? 450 નેનોમીટરની લેન્થ ઉપર રાઈટ. તમને ખ્યાલ છે કે 400 થી 800 જે છે નેનોમીટરની રેન્જ એ વિઝિબલ લેન્થ રાઈટ. વિઝિબલ એટલે કે આપણે જે દ્રશ્ય શ્રાવ્ય જે કહી શકાય, આપણને જે કલર દેખાય છે કઈ રેન્જમાં દેખાય છે? 400 થી 800 નેનોમીટર રેન્જ. 200 થી 400 નેનોમીટરની રેન્જ જે છે એ કઈ છે? યુવી રેન્જ જે છે, એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેન્જ રાઈટ, જે આપણે નોર્મલી જોઈ શકતા નથી રાઈટ. તો આવી રેન્જની અંદર 450 નેનોમીટર રેન્જમાં પિંક કલર બતાવે એવા મોલેક્યુલ્સ આપણે શું કહેશું? સાઇટોક્રોમ P450. આવા જે સ્ટ્રક્ચર જે છે ને આપણા બોડીની અંદર બે જગ્યાએ મુખ્યત્વે આવેલા હોય રાઈટ. એક તો જે સૌથી મેજર જે છે ને એ છે લીવરની અંદર, એટલે કે યકૃતના કોષો હોય ને ત્યાં, કે જે ચયાપચયની ક્રિયામાં ખૂબ જ અગત્યના હોય રાઈટ. તો લીવર માટે ખૂબ જ અગત્યનું. એવી જ રીતે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેકમાં પણ આવેલા હોય રાઈટ, એટલે કે જઠર આંતરીય માર્ગની અંદર પણ જે છે એ ગોઠવાયેલા હોય. પણ યાદ રાખો, જો કદાચ પ્રાયોરિટી આપવાની આવે, બેમાંથી એક કદાચ આન્સર સિલેક્ટ કરવાનો આવે, તો લીવર વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ યાદ રાખજો રાઈટ. અને આપણે જોશું બી ખરા સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોશું SER, ત્યારે CYP450 જે છે એ ફરી પાછું આપણે જે છે ત્યારે એની અંદર તો આપણે ભણવાનું આવશે જ, ત્યારે તો આપણે ખાસ જોશું જ રાઈટ. કારણ કે ડીટોક્સિફિકેશન માટે, મેટાબોલિઝમ માટે SER પાસે, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પાસે આ પ્રકારના ઉત્સેચકો આવેલા રાઈટ. ચાલો, તો સાઇટોક્રોમ જે છે એ એક્સટર્નલ પ્રોટીન છે. એવી જ રીતે સ્પેક્ટ્રિન જે છે એ પણ કેવું છે? એક્સટર્નલ પ્રોટીન છે રાઈટ. તો એ કેસની અંદર સ્પેક્ટ્રિન તો ખરેખર જે છે હેલિકલ પ્રોટીન છે, કે જે માત્ર ને માત્ર કઈ બાજુ દેખાય છે? સાઇટોસોલિક ફેસ ઓફ ધી મેમ્બ્રેન. સાઇટોસોલિક ફેસ એટલે કે જે સાઇટોસોલ એટલે કે કોષ રસની તરફ આવેલો ભાગ રાઈટ. અને એ કેસની અંદર ઇન્ટ્રિન્સિક પ્રોટીન સાથે ક્યાંક ને ક્યાંક એટેચ થયેલું હોય, પણ આવેલું કઈ બાજુ હોય? માત્ર ને માત્ર સાઇટોસોલિક ફેસ ઉપર રાઈટ, એટલે કે જે કોષ રસ આવેલું છે એ તરફ જ આવેલું હોય. તો જો હવે ખૂબ જ અગત્યનું થઈ ગયું, આપણને ખ્યાલ છે કે ગ્લાયકોકેલિક્સ જે છે એટલે કે અમુક ગ્લાયકોપ્રોટીન જે છે એ મેમ્બ્રેનની ખાલી બહાર જ બાજુ આવેલા, અને સ્પેક્ટ્રિન જેવા પ્રોટીન જે છે એ મેમ્બ્રેનની અંદરની બાજુ જ આવેલા હોય, તો એ કારણે રાઈટ આ અનુસંધાને તમે કહી શકો છો કે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ કેવું સ્ટ્રક્ચર છે? એસિમેટ્રિકલ સ્ટ્રક્ચર છે રાઈટ. બંને બાજુ કંઈ મિરર ઇમેજ હોય એવું જરૂરી નથી. આપણે ઘણી વાર કેવું કહેતા કે ભાઈ એક બાજુ જેવું છે એવું જ બીજી બાજુ આવેલું હોય તો એને આપણે શું કહીએ? મિરર ઇમેજ રાઈટ. માનો કે આપણા બોડીમાં ઇમેજિનેટરી વચ્ચે તમે એક લાઈન ડ્રો કરશો રાઈટ, નાકની બંને બાજુ જોશો તો બંને બાજુ આંખ આવે છે, બંને બાજુ ગાલ આવે છે, હાથ બંને બાજુ આવે છે, પગ બંને બાજુ, તો સિમેટ્રી દેખાય છે આપણને. ઓકે, પણ પ્લાઝ્મા મેમ્બ્રેન માટે આવી કોઈ સિમેટ્રી છે
નહીં શું કામ એ, કારણ કે કાર્બોહાઇડ્રેટ જે છે એ ક્યાં આવેલું છે, ખાલી આઉટર સરફેસ ઉપર, રાઈટ? તમને જો યાદ હોય તો કાર્બોહાઇડ્રેટ જે છે એ પ્રોટીન સાથે ભેગું થઈને ગ્લાયકોપ્રોટીન બનાવશે, અને એ જ ગ્લાયકોપ્રોટીન આપણા માટે ગ્લાયકોકેલિક્સ તરીકે એટલે કે આઈડેન્ટિટી તરીકે કામ કરે છે, એન્ટીજન તરીકે બિહેવ કરે છે, રાઈટ? સો ઇટ ઇઝ ધી કાર્બોહાઇડ્રેટ પાર્ટ ઓફ ધી ગ્લાયકોપ્રોટીન વિચ સર્વ્સ એઝ એન એન્ટીજેનિક ડિટર્મિનન્ટ, ઓકે? આવું તમે કહી શકો છો. તો કાર્બોહાઇડ્રેટ માત્ર બહારની બાજુ આવેલું છે, સ્પેક્ટ્રિન પ્રોટીન જે છે એ ખાલી ઇનર બાજુ આવેલા છે. એ કેસમાં તમે એવું કહી શકો છો કે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ કેવું સ્ટ્રક્ચર છે, એ સિમેટ્રિકલ, સિમેટ્રી બતાવતું નથી, રાઈટ? તો આવું તમને વિધાન અને કારણની અંદર પૂછાઈ શકાય, એસર્શન અને રીઝન, રાઈટ? તો એસર્શન એટલે કે વિધાન. તમને એક સેન્ટેન્સ આવેલું હશે, સેન્ટેન્સ શું આપેલું હશે તમને, કે ભાઈ પ્લાઝ્મા મેમ્બ્રેન ઇઝ એ સિમેટ્રિકલ સ્ટ્રક્ચર. રીઝન તમને શું આપેલું હશે, કે કાર્બોહાઇડ્રેટ ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઓન આઉટર સાઇડ એન્ડ સ્પેક્ટ્રિન ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઓન ધી ઇનર સાઇડ ઓફ ધી પ્લાઝ્મા મેમ્બ્રેન. તો જો વિધાન સાચું છે, કારણ પણ સાચું છે, અને આ વિધાન માટે આ એનું કારણ જે છે એ બંધ બેસતું બને છે, રાઈટ? તો તમને ચાર ઓપ્શન આપેલા હશે. કેવા ચાર ઓપ્શન આપેલા હશે, કે ભાઈ વિધાન સાચું છે અને કારણ સાચું છે, પણ કારણ જે છે એ ખરેખર વિધાન માટે લાગુ પડતું નથી. પછી બીજું આપેલું હશે કે વિધાન અને કારણ જે છે એ તમારા બંને સાચા છે અને એ કારણ જે છે એ વિધાન માટે યોગ્ય છે, આવું તમને એક આપ્યું હશે. પછી ત્રીજું એવું આપેલું કે વિધાન સાચું છે અને કારણ ખોટું છે, રાઈટ? અથવા એવું આપેલું હશે કે ભાઈ કારણ સાચું છે અને વિધાન ખોટું છે. આવા ચાર ઓપ્શન માંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો મૂંઝાવાનું બિલકુલ નથી. આવા ક્વેશ્ચન પણ જો આપણને આવે તો આપણી બુદ્ધિ ક્ષમતાથી સોલ્વ કરવાના છે. એસર્શન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન તમારી રેફરન્સ બુકમાં આપેલા છે, એકવાર તમે જોશો. શરૂઆતમાં તમને થોડાક અઘરા લાગશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે સોલ્વ તો કરવા જ પડશે. જૂની એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલા છે, તો આપણે સોલ્વ કરવા પડશે, બરાબર? આ સિવાયના અમુક પ્રોટીન જે છે એ સ્ટ્રક્ચરલ સિવાયના સ્પેસિફિક પ્રોટીન પણ હોઈ શકે, જે આપણે સેન્ડવિચ મોડલના ડાયગ્રામમાં બતાવ્યા તમને યાદ હોય તો, જે પરમિએશન અલાઉ કરે, રાઈટ? પરમિએશન અલાઉ કરે એને આપણે શું કહેશું, પરમિએસિસ. એવી જ રીતે ટ્રાન્સલોકેશન માટે જવાબદાર હોય તો એને આપણે શું કહેશું, ટ્રાન્સલોકેસ, રાઈટ? આ બંને, રાઈટ? જો પરમિએશન અને ટ્રાન્સલોકેશન બંને વસ્તુ શેના માટે અગત્યની છે, કોઈ પણ મોલેક્યુલની લેવડ દેવડ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે, રાઈટ? એને અંદર આવવા દેવા માટે, એને બહાર જવા દેવા માટે, રાઈટ? સો દે સર્વ એઝ એ કેરિયર, રાઈટ? તો પ્રોટીન જે છે એ કઈ રીતે કામ કરે છે, સમજી લો કે જો લિપિડ સોલ્યુબલ મોલેક્યુલની વાત કરું ને, રાઈટ, માનો કે આપણે લિપિડ સોલ્યુબલ મોલેક્યુલની વાત કરીએ, તો લિપિડ સોલ્યુબલ મોલેક્યુલ જે છે એને તો સ્વિમિંગ આવડે છે, તો એ નદી ક્રોસ કરી શકે છે, રિવર જે છે એ ક્રોસ કરી શકે છે, આ એલ એટલે કે લિપિડ સોલ્યુબલ મોલેક્યુલ. તો આ ભાઈ જે છે એને સ્વિમિંગ કરતા આવડે છે, એટલે આ જે બ્લેક કલરની રિવર બતાવી છે ને એ ક્રોસ કરી શકે. પણ માનો કે એક બીજો ભાઈ છે જે વોટર સોલ્યુબલ છે, હવે આને તો તરતા આવડતું નથી, તો એ કેસમાં એ જે છે રિવર ક્રોસ કરી શકતો નથી, પણ એના અંદર તો પહોંચ્યું જ છે, અને પહોંચવા માટે એના માટે શું કરવું પડશે, આપણે અહીંયા એક ટ્રાન્સપોર્ટર, કેરિયર ટ્રાન્સપોર્ટર જે છે એટલે કે પ્રોટીનના ફોર્મમાં આપણે ટ્રાન્સપોર્ટર જે છે એ લગાવવો પડશે, એટલે કે બોટ લગાડવી પડશે. જો બોટ આવી ગઈ તો ફરી પાછો બોટથી રિવર ક્રોસ કરી શકશો ને. આ આઈલેન્ડ ઉપર તમારે પહોંચવું છે, તરતા આવડતું નથી, તો તરતા આવડતું નથી તો તમારે એક બોટનો સહારો લેવો પડશે. તો વોટર સોલ્યુબલ મોલેક્યુલ્સ હંમેશા શેનો સહારો લે છે, આવા કેરિયર મોલેક્યુલ્સ, ટ્રાન્સપોર્ટર મોલેક્યુલ્સ. અને ટ્રાન્સપોર્ટર મોલેક્યુલ્સ જે છે હંમેશા પ્રોટીન્સ હશે, સે ફોર એક્ઝામ્પલ પરમિએસ, ટ્રાન્સલોકેસ એના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. આ સિવાયના ઘણા બધા પણ હોઈ શકે, પણ અહીંયા બે ઉદાહરણ તમને આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ? આ સેલ ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમ આપણે લર્ન કરશું ત્યારે આપણે ખાસ ફરી પાછું ડિટેલમાં લર્ન કરવાનું આવશે, ઓકે? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી, યુ કેન સે ધેટ, એક્સટ્રિન્સિક એન્ડ ઇન્ટ્રિન્સિક પ્રોટીન. આ સિવાય આપણે જોયું હતું સેલ મેમ્બ્રેનના કમ્પોઝિશનની અંદર લીસ્ટ અમાઉન્ટની અંદર, સૌથી ઓછી માત્રાની અંદર કાર્બોહાઇડ્રેટ પણ હોઈ શકે છે, અને આવા કાર્બોહાઇડ્રેટ જે છે એ ટોટલ જે છે એ કેટલા હોઈ શકે, તો કે 1% જેટલા હોઈ શકે, રાઈટ? ટોટલ જે પણ કઈ તમારું સેલ મેમ્બ્રેનનું કમ્પોઝિશન છે એના 1% જેટલું હોઈ શકે છે, તો સૌથી ઓછી માત્રામાં એવું તમે કહી શકો. પણ એક્સેપ્શનલી બે સેલ્સ છે, એક લીવર સેલ અને બીજો આરબીસી. આરબીસી તો બધી જ જગ્યાએ એક્સેપ્શનમાં આવશે, રાઈટ? આરબીસી ની અંદર એક પણ ઓર્ગેનલ હોતી નથી, એક પણ ન્યુક્લિયસ હોતું નથી, રાઈટ? આવું બધા ઘણા બધા એક્સેપ્શન. અને બીજું આરબીસી જે છે સરળતાથી આપણે લઈ શકીએ છીએ, એક સરસ મજાની નાની એવી નીડલથી આપણે પ્રિક કરીએ, રાઈટ, આપણી ફિંગર ઉપર, તો બ્લડ બહાર આવશે, અને બ્લડ જે છે એની અંદર મિલિયન્સ ઓફ આરબીસી હોય, રાઈટ? લાખોની સંખ્યાની અંદર આરબીસી હોય, તો સરળતાથી આપણે આરબીસીને બહાર લઈ શકીએ છીએ અને અભ્યાસ કરી શકીએ. તો સેલ મેમ્બ્રેનને લગતા, પ્લાઝ્મા મેમ્બ્રેનને લગતા જે શરૂઆતના એક્સપેરિમેન્ટ થયા એ બધા જ સેની ઉપર થયા, રક્તકણ ઉપર, એટલે કે આરબીસી ઉપર થયા, રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પસીસ ઉપર. આ સિવાય લીવરનો સેલ પણ ખૂબ જ અગત્યનો, મેટાબોલિઝમ આપણા બોડીમાં થાય ને, બધું ચયા પચયની ક્રિયાઓ ક્યાં થાય, લીવરના સેલ.
તો આ બંને એક્સેપ્શનલ સેલ્સ જે છે એની પાસે કાર્બોહાઈડ્રેટ એક્સેસ એમાઉન્ટ ની અંદર, બાકીના બધા જ સેલ જે એવરેજ આપણે ગણીએ છીએ 1%, એની કમ્પેરમાં વધુ. કેટલું વધુ? તો કે 5-8% જેટલું હોય છે, રાઈટ? તો ધીસ ઇઝ એક્સેપ્શનલ અને અપવાદ રૂપે જે છે આપણે યાદ રાખશું. કમ્પોનન્ટ કયું છે એવું કોઈ આપણને પૂછશે તો એ કાર્બોહાઈડ્રેટ નું નામ અહીંયા મેં આપેલું છે, પૂછાય એવી શક્યતા ઓછી છે. એક વાર જૂની એક્ઝામ માં પૂછાઈ ગયું છે તો નામ આપણે ખાલી જોઈ લઈએ, રાઈટ? હેક્ઝામાઇન સિયાલિક એસિડ. ઓકે, ફરી પાછું નામ બોલું છું, હેક્ઝામાઇન સિયાલિક એસિડ, રાઈટ? તો કોઈ આપણને પૂછે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ નોર્મલ સેલ ની અંદર કેટલા પર્સન્ટેજ, તો 1. એક્સેપ્શન ની અંદર પૂછાય તો આરબીસી ની અંદર અને લિવર સેલ ની અંદર કેટલા ટકા? 5-8%, રાઈટ? અને એ કમ્પોનન્ટ નું નામ શું એવું આપણને પૂછે, કાર્બોહાઈડ્રેટ નું નામ શું પૂછે, તો હેક્ઝામાઇન સિયાલિક એસિડ, રાઈટ? આ રીતે આપણે નામ જે છે એનું આપીશું, રાઈટ? તો જે આરબીસી ની મેમ્બ્રેન છે એના કમ્પોનન્ટ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, માટે આપણે ખાસ યાદ રાખશું. જોઈ શકો છો અહીંયા કે 40% જેટલું લિપિડ, 52% જેટલું પ્રોટીન, અને સીધી વસ્તુ 40-52 કરશો તમે એટલે કેટલું થયું? 92%. બચ્યું કેટલું? 8%. તો 8% શું છે એની પાસે? કાર્બોહાઈડ્રેટ છે, રાઈટ? આ રીતે તમે કહી શકો. જો આપણે આની પહેલા પણ જોયું હતું લિપિડ ટુ પ્રોટીન નો રેશિયો જે છે એ 24-74% જેટલો વેરિયેબલ હોય શકે એવું આપણે કીધું હતું, રાઈટ? તો 1:4, 4:1 માં વેરિએશન થઈ શકે, અને એવું વેરિએશન જે છે એવું તમને અહીંયા બતાવેલું છે, રાઈટ? તો કમ્પોનન્ટ ઓફ સેલ મેમ્બ્રેન ઓફ આરબીસી, રાઈટ, એ આપણે ખાસ યાદ રાખવાની છે, રાઈટ? ફરી પાછું તમને પૂછીશ તો 40% લિપિડ, પ્રોટીન્સ 52%, અને 8% જે છે એ તમારું તમે કહી શકો છો કે કાર્બોહાઈડ્રેટ છે. ઓકે, તો આવા જે પણ કઈ કાર્બોહાઈડ્રેટ જે છે એ સેલ રેકોગ્નિશન માટે ખૂબ જ અગત્યના, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, મેં તમને શરૂઆતમાં ગ્લાયકોકેલિક્સ માં એક્ઝામ્પલ આપ્યું, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, રાઈટ? બાહ્ય ફલન, રાઈટ? આપણે માનો કે મનુષ્યની અંદર તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન થાય, આંતરિક ફલન થાય, પણ સે ફોર એક્ઝામ્પલ ફ્રોગ એટલે કે દેડકાની અંદર બાહ્ય ફલન થાય છે, એટલે કે નર જે પણ કઈ દેડકો હોય એ શુક્રકોષ પાણીમાં ત્યાગ કરે છે. એવી જ રીતે માદા દેડકો જે છે એ પણ એગ એટલે કે ઓવમ જે છે એ પાણીમાં ત્યાગ કરે છે, અને આવા સ્પર્મ અને એગ, રાઈટ, શુક્રકોષ અને અંડકોષ જે છે એ બંને ફલન જે છે એ ક્યાં થાય છે? તો કે પાણીની અંદર, રાઈટ? અમુક જે છે એ સી વોટર ની અંદર પણ હોઈ શકે, અથવા તો જે છે કઈ મીઠા પાણી જે છે એની અંદર પણ હોઈ શકે, પણ આવા કેસની અંદર જો મોડ ઓફ ફર્ટિલાઇઝેશન ઇઝ એક્સટર્નલ, બોડીની બહાર થાય, તો આવા સ્પર્મ અને એગ એકબીજાને રેકોગ્નાઇઝ કેવી રીતે કરી શકે? સો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધી કાર્બોહાઈડ્રેટ પાર્ટ ઓફ ધી પ્રોટીન, રાઈટ? ગ્લાયકોપ્રોટીન ની અંદર આવેલા કાર્બોહાઈડ્રેટ પાર્ટને કારણે જે છે એકબીજાને ઓળખી શકે છે. એવી જ રીતે બ્લડ એન્ટીજન ની અંદર પણ એવું જ આવશે, રાઈટ? બ્લડ એન્ટીજન ની અંદર જો આપણે વાત કરીએ તો સે ફોર એક્ઝામ્પલ આ હું 3 RBC બતાવું છું, રાઈટ? આમ તો 4 RBC બતાવું છું, અને ચારે ચાર જે છે એને રેકોગ્નાઇઝ કરવા માટે કહીશ. પહેલા બે તમને હું તમને પ્રોટીન થી બતાવી દઈશ અને બીજા બે તમારે ઓળખવાના રહેશે. માનો કે પ્રોટીન જે છે એ આ ટાઈપનું આવેલું છે તો હું એને એ એન્ટીજન કહીશ. જો એ એન્ટીજન ની પ્રેઝન્સ હોય તો સીધી વસ્તુ છે કે આવા બ્લડ ગ્રુપને હું શું કહીશ? એ બ્લડ ગ્રુપ કહીશ, રાઈટ? માનો કે પ્રોટીન ની જે અરેન્જમેન્ટ જે છે એ કઈક આ રીતની બતાવેલી છે, તો એ કેસ ની અંદર આને હું બી એગ્લુટિનોજન કહીશ અથવા બી એન્ટીજન કહીશ, અને આવા બ્લડ ગ્રુપને હું શું કહીશ? આરબીસી ને શું કહીશ? બી આરબીસી, બી બ્લડ ગ્રુપ, એવી રીતે કહીશ. હવે આની ઉપર હું એક પણ આવો પ્રોટીન બનાવતો નથી, નથી મતલબ કે એગ્લુટિનોજન નથી, તો એને શું કહીશું? ઓ બ્લડ ગ્રુપ કહીશું, રાઈટ? અને ત્રીજું જો હું તમને પૂછીશ કે ભાઈ બંને ટાઈપના એગ્લુટિનોજન હોય તો સીધી વસ્તુ છે કે આવા ટાઈપના જે છે તમારા આરબીસી એને આપણે શું કહેશું? તો તમે સીધો આન્સર આપશો કે ભાઈ સર આ બંને આવેલા છે તો એને આપણે શું કહેશું? એવી એવી જ રીતે હજી તમે બીજું એક મોલેક્યુલ વિચારી શકો છો. સે ફોર એક્ઝામ્પલ અહીંયા હું કહીશ કે ભાઈ એક હજી એક પ્રોટીન આવેલું છે જેને હું આરએચ તરીકે ઓળખીશ, રિસસ મંકી ઉપર આઈડેન્ટિફાઈ થયું ને, રાઈટ? રિસસ નામના વાંદરા ઉપર સૌથી પહેલા જે છે ઓળખાણ હતા, એટલે એનું નામ શું આપ્યું આપણે? આરએચ. જો આવું આરએચ આવેલું હશે તો એને આપણે શું કહેશું? એ પોઝિટિવ, રાઈટ? માનો કે અહીંયા આવેલું નથી તો એને શું કહેશું આપણે? બી નેગેટિવ. જો અહીંયા આવેલું હોય કદાચ તો એને બી પોઝિટિવ કહીશું, અહીંયા આવેલું નથી તો એને શું કહી શકાશે? એ. એવી જ રીતે તમે ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ. તો બ્લડ એન્ટીજન આપણે કયા બેઝિસ ઉપરથી આઈડેન્ટિફાઈ કરીએ છીએ? ઓન ધી બેઝિસ ઓફ ગ્લાયકોપ્રોટીન આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ, આપણે એને આઈડેન્ટિફાઈ. તમને ખ્યાલ છે કે ભાઈ ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર જ્યારે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાની વાત આવે તો આ બ્લડ એન્ટીજન પહેલા ઓળખવામાં આવે છે, અને પછી જે પણ કઈ બ્લડ ગ્રુપ હોય ને એ જ ચડાવે. એ પોઝિટિવ વાળો વ્યક્તિ હોય તો એ પોઝિટિવ બ્લડ ગ્રુપ જ ચડાવી શકાય, નહીં તો પછી એગ્લુટિનેશન થઈ શકે. આની ડિટેલ્સ આપણે જોશું સર્ક્યુલેટરી સિસ્ટમમાં આગળ જે ચેપ્ટર આવશે 11th સ્ટાન્ડર્ડમાં જ આવશે ત્યારે આપણે લર્ન કરીશું, બરાબર ને?
તો ખૂબ જ સરસ મજાની ડિટેલ જે છે એ આપણે જોઈ. આ સિવાય કોઈ આપણને પૂછે કમ્પોઝિશન ઓફ હ્યુમન આરબીસી મેમ્બ્રેન, પ્રોટીન કેટલું, લિપિડ કેટલું અને કાર્બોહાઇડ્રેટ કેટલું, તો આન્સર શું આવશે? 40%, 40% લિપિડ, 52% પ્રોટીન એન્ડ 8% કાર્બોહાઇડ્રેટ. ઓકે, તો આ થઈ ગઈ ડિટેલ્સ તમારી. એક સરસ મજાની મૂવમેન્ટ, એક ખાલી એક કન્સેપ્ટ જોઈ લઈએ અને પછી જે છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે જે પણ કઈ ફોસ્ફોલિપિડનું બાયલેયર જે આવેલું હોય, રાઈટ, એ બાયલેયર જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ અલગ અલગ ટાઈપની મૂવમેન્ટ બતાવી શકે. જેમ કે ફ્લેક્શન, ફ્લેક્શન એટલે કે જે આ ફોસ્ફોલિપિડની જે ટેઇલ છે ને, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ તમારો હાથ જે છે એ કોણીથી તમે વાળો છો ને તમારી બાજુ લઈ આવો છો તો એને શું કહેશું? એ ટાઈપની મૂવમેન્ટને શું કહેશું આપણે? ફ્લેક્શન. તમારો હાથ કોણીથી જે છે ફરી પાછો તમારા શરીરથી દૂર લઈ જાઓ છો તમે તો શું કહેશું આપણે? એક્સટેન્શન, રાઈટ. તો ફ્લેક્શન, એક્સટેન્શન એક જાતની મૂવમેન્ટ છે. એવી જ રીતે અહીંયા તમારી જે છે ફોસ્ફોલિપિડની મૂવમેન્ટ બતાવી, જો આ બાજુ આવશે તો એને શું કહેશું આપણે? ફ્લેક્શન. એવી જ રીતે આ સાઈડ જશે એ ફોસ્ફોલિપિડ ફરી પાછું, રાઈટ, બીજા તેલ બાજુ, તો એને આપણે શું કહેશું? એક્સટેન્શન. આ ટાઈપની મૂવમેન્ટ ફોસ્ફોલિપિડમાં શક્ય છે. એવી જ રીતે લેટરલ ડિફ્યુઝન પણ શક્ય છે, એટલે કે બે ફોસ્ફોલિપિડ એકબીજાથી થોડા થોડા દૂર પણ જઈ શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ એક મોલેક્યુલ આવે છે, લિપિડ દ્રાવ્ય કોઈ પદાર્થ છે, હવે અહીંથી પસાર થાય છે, થોડાક ટાઈમ માટે ફોસ્ફોલિપિડ જે છે એ જગ્યા કરી આપશે. જે સે ફોર એક્ઝામ્પલ એક કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપો છો તમે, તો નીડલ જે છે કે તમે સેલને પંક્ચર કર્યા વગર, સે ફોર એક્ઝામ્પલ આ જે સેલ જે છે ત્યાં નીડલ દાખલ થાય છે, આ સેલ પંક્ચર થતો નથી, એનું કઈ કન્ટેન્ટ બહાર આવી જતું નથી, એમ છતાં પણ તમે ઇન્જેક્શન આપી શકો છો, નીડલ ફરી પાછું લઈ લો છો, તો એ ફરી પાછું જે છે પંક્ચર પોતાની જાતે રીસીલ થઈ જાય છે, રાઈટ. આવું થઈ શકે છે સેના કારણે? લેટરલ ડિફ્યુઝન થાય એના કારણે, રાઈટ. તો કોઈ પણ લિપિડ સોલ્યુબલ વસ્તુ જે છે એ આ લેટરલ ડિફ્યુઝનને કારણે અંદર આવી શકે છે. એવી જ રીતે આ ફોસ્ફોલિપિડ રોટેશન પણ બતાવી શકે છે, ફરી શકે છે, પોતાની પોતાના સ્થાન ઉપર ફરી શકે છે. તો ફ્લેક્શન, રોટેશન, લેટરલ ડિફ્યુઝન આવી અલગ અલગ ટાઈપની મૂવમેન્ટ ફોસ્ફોલિપિડમાં શક્ય છે, જે લિપિડ સોલ્યુબલ વસ્તુને અંદર આવવા દેવા માટે જવાબદાર છે, રાઈટ. આ સિવાયની એક મૂવમેન્ટ ફ્લિપ ફ્લોપ છે. ફ્લિપ ફ્લોપ એટલે કે આ અહીંયા આવેલો જે પણ કઈ જે ફોસ્ફોલિપિડ જે છે એ આ સાઈડ જતો રહેશે અને અહીંયા જે આવેલો ફોસ્ફોલિપિડ જે છે એ આ સાઈડ આવી જશે, એને આપણે શું કહેશું? ફ્લિપ ફ્લોપ, રાઈટ. આવું ફ્લિપ ફ્લોપ થઈ શકે પણ રેરલી, રાઈટ, ખૂબ જ રેર કહી શકાય એવા ફોર્મની અંદર. તો શરૂઆતમાં સાયન્ટિસ્ટના માઇન્ડમાં એવું હતું કે જે પણ કઈ લિપિડ, જે પણ કઈ પદાર્થો જે મૂવ થાય છે ને એ મૂવમેન્ટ જે છે એ શેના માટે, એ કઈ રીતે પોસિબલ બને છે? તો કે ફ્લિપ ફ્લોપ થાય ને એટલા માટે આવા લિપિડ જે છે એ અંદર આવી શકે છે. પણ પછી ઇલેક્ટ્રોન રેઝોનન્સ માઇક્રોસ્કોપીથી આપણને ખ્યાલ આવ્યો કે ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ ખરેખર રેરલી થાય છે, જનરલી એ શક્ય નથી. તો એક વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સાચા કે ખોટા આન્સર જે છે આઈડેન્ટિફાય કરો. તો એમાં ખોટો આન્સર આઈડેન્ટિફાય કરવાનો હતો, રાઈટ. તો ખોટા આન્સરની અંદર શું હતું કે ફ્લિપ ફ્લોપ ફિનોમિના ઇન ફોસ્ફોલિપિડ અકર્સ વેરી કોમનલી, રાઈટ. ખૂબ જ કોમનલી જે છે આ ટાઈપની મૂવમેન્ટ જોવા મળે છે, ખરેખર એવું થતું નથી, ફ્લિપ ફ્લોપ જે છે એ જલ્દી જોવા મળતું નથી. આવી એક ડિટેલ જે છે એ આપણે ખાસ યાદ રાખશું, રાઈટ. આગળ વધીએ છીએ. ફ્લુઇડિટી ઓફ સેલ મેમ્બ્રેન, આપણે આની પહેલા જ માઉસ અને હ્યુમન સેલના એન્ટીજન જે છે એના એક એક્સપેરિમેન્ટના ફોર્મમાં તમને જો યાદ હોય તો ગ્રીન ફ્લુરોસન્સ વાળા એન્ટીબોડી અને રેડ ફ્લુરોસન્સ વાળા એન્ટીબોડીના એટેચમેન્ટથી આપણે સમજાતા, સેમ વસ્તુ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. તો જોઈ શકો છો તમે, આ હ્યુમન સેલ છે જેની ઉપર રાઉન્ડ કલરના પ્રોટીન્સ જે છે, મેમ્બ્રેન પ્રોટીન્સ આવેલા છે. અહીંયા જે છે એક માઉસ સેલ છે જેમાં સ્ક્વેર પ્રોટીન્સ બધા, બંનેને જે છે એ વાયરસ ઇન્ડ્યુસ સેલ ફ્યુઝન, રાઈટ. સેલ ફ્યુઝન જે છે એ ઘણી બધી રીતે કરી શકે, રાઈટ. સામાન્ય રીતે સેલ વોલ ના હોય ને એવા બધા જ સેલ જે છે એનું સેલ ફ્યુઝન શક્ય બને. અહીંયા તો બંને એનિમલ સેલ છે એટલે સેલ વોલ છે જ ને, એટલે કોઈ સવાલ જ નથી. સેલ વોલ વગર જે છે સેલ ફ્યુઝન થઈ શકે, જે કેમિકલ એટલે કે પીઈજી પોલિઇથિન ગ્લાયકોલિન થી થઈ શકે અથવા તો વાયરસ થી પણ થઈ શકે છે, રાઈટ. તો અહીંયા વાયરસ ઇન્ડ્યુસ સેલ ફ્યુઝન બતાવેલું છે. એ કેસની અંદર હેટરોકેરિયન બની ગયો છે, રાઈટ. તો આ બંને જે હાઇબ્રિડ સેલ જે છે એમાં તમે જોઈ શકો છો કે એક સાઈડ ખાલી જે છે હ્યુમન પ્રોટીન્સ મેમ્બ્રેન પ્રોટીન્સ દેખાય છે, બીજી સાઈડ જે છે એ ખાલી માઉસના જે પણ કઈ મેમ્બ્રેન પ્રોટીન છે દેખાય છે. હવે આવા પ્રોટીનને 40 મિનિટ સુધી 37 ડિગ્રી સેલ્સિયસે રાખશું તો તમે જોઈ શકો છો કે હોમોજીનિયસલી રેન્ડમલી ડિસ્ટર્બ ડિસ્પર્સ થઈ ગયા છે, રાઈટ. તો જે પહેલા આખા બે ફેઝ જોવા મળતા હતા રાઉન્ડ અને સ્ક્વેર એવા અલગ અલગ, એવા જે છે એ તમારા અહીંયા રેન્ડમલી જે છે એ માઇગ્રેટ થઈ ગયા છે, જે બતાવે છે જો એબિલિટી ઓફ ધીસ પ્રોટીન, રાઈટ, ટુ મૂવ અરાઉન્ડ વિધિન ધીસ ફોસ્ફોલિપિડ ઇઝ કેરેક્ટરાઇઝ એઝ એ ફ્લુઇડિટી એન્ડ યુ નો દેટ સેલ મેમ્બ્રેન ઇઝ અ સેમી ફ્લુઇડિક. તો ફરી પાછું
પ્રોટીન માઇગ્રેશનના બેઝ ઉપર જે ફ્યુઝ સેલમાં જે દેખાય છે આવા એક્સપેરિમેન્ટથી તમે ફરી પાછું સાબિત કરી શકો છો કે સેલ મેમ્બ્રેન જે છે એ કેવી છે સેમી ફ્લુઇડિક છે ઓકે તો આ સાથે આપણે જે પણ કંઈ ડિટેલ્સ જે છે મેમ્બ્રેન ફ્લુઇડિટીની એ અહીંયા કમ્પ્લીટ કરી છે આવી મેમ્બ્રેનની ફ્લુઇડિટી એના ઘણા બધા ફંક્શન્સ માટે રિસ્પોન્સિબલ છે કયા કયા ફંક્શન્સ માટે રિસ્પોન્સિબલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું રાઈટ આ દરેક વસ્તુનો મિનિંગ આપણે સમજવાનો છે અને નેક્સ્ટ લેક્ચરમાં એક સરસ મજાનું આપણે સેલ મેમ્બ્રેનના મોડિફિકેશન અને સેલ જંકશન્સના ટાઈપ આ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું રાઈટ આપના કોઈ ડાઉટ હોય તો આપ મને મોકલી શકશો થેન્ક યુ